प्रशांत भाई कारिया, ये पेडियाट्रिक छे, एमडी पेडियाट्रिक छे। स्टेशन ऊपर परम चिल्ड्रन हॉस्पिटल नामे एमनो चैरिटेबल ट्रस्ट चलावे छे। बीजी अनेक संस्थाओं साथे, बीजी अनेक हॉस्पिटलों साथे तेओ संकळायेला छे। पोते डॉक्टर छे पर साहित्य साथे एमनो घर संबंध छे। एमणे अनेक कविताओ अने पुस्तकों पण लख्या छे। आ उपरांत सामाजिक क्षेत्रे તેઓ ઘણી જાગૃતતા લાવવા માટે ઘણા ઘણા કાર્યક્રમો યોજી રહ્યા છે, શહેરમાં, રાજ્યમાં, રાષ્ટ્રીય લેવલ પર, જેમાં ચાઇલ્ડ એબ્યુઝ છે, સુસાઇડ પ્રિવેન્શન છે અને એડોલેસન્સ હેલ્થ છે। આ ત્રણેય સબ્જેક્ટ અત્યારે તાકીદે એના ઉપર દેખરેખ રાખવાની જરૂર છે અને એ જ લાઈનોમાં પ્રશાંતભાઈ ખૂબ સરસ ઉમદા કાર્યક્રમ કરી રહ્યા છે અનેક જગ્યાએ। પ્રશાંતભાઈ એમના નાના ભૂલકાઓને ખૂબ સરળ અને સહજ રીતે પ્રેમાળ સ્વભાવથી એકદમ જલ્દી સારા કરી રહી છે, એટલે આજે ઈચ્છે કે આપણને પણ ખૂબ સરળતાથી જે માર્ગદર્શન મળશે અને તે શિક્ષકોને ઉપયોગી નીવડશે એવી હું આશા રાખું છું। ડૉક્ટર પ્રશાંતભાઈએ એડોલેસન્સ હેલ્થ ઉપર લગભગ 4 પુસ્તક લખ્યા છે। પ્રશાંતભાઈની પ્રતિભામાં વધારો કરતા બીજા અનેક એવોર્ડ્સો એમને મળ્યા છે, એનો હું અહીં ઉલ્લેખ કરું છું। તેમને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ એવોર્ડ ફર્સ્ટ પ્રાઇઝ ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં એડોલેસન્સ હેલ્થ એકેડમી તરફથી આઈએપી તરફથી 2018 મેળવ્યો છે। બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ ફ્રોમ આઈએપી પ્રેસિડેન્ટ આઈએપી સુરત બ્રાન્ચનો મળ્યો છે। બેસ્ટ એનજીઓ એવોર્ડ ફ્રોમ સુરત ચેમ્બર ઓફ કોમર્સ। બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ ફ્રોમ આઈએપી ફોર એડોલેસન્સ વીક સેલિબ્રેશન, ટીનેજ ડે, ડોટર્સ ડે સેલિબ્રેશન। સેકન્ડ બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ ફ્રોમ એએચએ ઓફ સેક્રેટરી સુરત એએચએ બ્રાન્ચ। રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ક્રિએશનમાં એમને બીજો એવોર્ડ મળ્યો છે। જીઓ દિલસેનો એક માય એફએમ 94.3 પર 2019નો એવોર્ડ એમણે પ્રાપ્ત કર્યો છે। વોકેશનલ એક્સેલન્સ એવોર્ડ ફ્રોમ રોટરી સુરત રિસીવ 2019માં। ઓનરરી સેક્રેટરી કે પણ તેઓ ત્યાં સેવા આપી રહ્યા છે અને પ્રેસિડેન્ટ તરીકે સુરત પેડિયાટ્રિક એસોસિએશનના ચેરિટેબલ ટ્રસ્ટના એ પ્રેસિડેન્ટ છે। તો આટલી મોટી મહાન હસ્તી જ્યારે આપણે અહીંયા માર્ગદર્શન આપવા માટે પૂરું પાડી, તો આ રસપ્રદ વિષયને આપણે સૌ પ્રેમથી માણીએ, શાંતિથી સાંભળીએ અને એને અનુસરીએ। હું આજના મુખ્ય મહેમાન ડૉક્ટર પ્રશાંતભાઈ કારિયાને વિનંતી કરીશ કે અહીં પધારે। હેલો, ગુડ આફ્ટરનૂન। પહેલો સવાલ, આમાં કેટલા પોતાની મરજીથી આવ્યા છે તો વાંધો નથી, કારણ કે જો તમે તમારી મરજીથી નથી આવ્યા તો મારા પર એંગર કાઢશો, એટલે મને ખબર પડી જવી જોઈએ કે આ તો સ્કૂલમાંથી કમ્પલસરી હતું, ચેમ્બરમાંથી ફરમાન આવી ગયું એટલે આવવું પડ્યું, એવું નથી ને? તો વાંધો નથી, નહીં તો જો એવા હોય તો પછી મારે જલ્દી પૂરું કરવાનું, તે તમે ટાઈમથી લેશો। એન્ગર મેનેજમેન્ટ ફોર સ્કૂલ ટીચર એવું મને જ્યારે ટોપિક આપવામાં આવ્યો ત્યારે મને એમ થઈ ગયું કે આ ટીચરો પાસે હું બચ્ચનની જેમ જઈ રહ્યો છું કે આ બધાને લેક્ચર આપવાનું, અત્યાર સુધી ટીચરો મને ભણાવતા હતા, હવે મારે ટીચરોને થોડુંક ભણાવવાનું છે। એટલે એમાં એવું થઈ ગયું કે જે પ્રમાણે બચ્ચન સિરિયસ રહેતો હતો એવો નહીં, આપણે આજકાલના ટીચરના જમાનામાં છે કે સિરિયસ રહીને ભણાવવાનું મને ફાવતું નથી। અને એની સાથે સાથે એટલું કહી દઉં કે હું કોઈ જ્ઞાન આપવા નથી આવ્યો, કારણ કે તમે બધા જ્ઞાની છો, ટીચર છો એટલે જ્ઞાની તો છો જ, એટલે યહાં પર કોઈ જ્ઞાન બટને વાલા નહીં હૈ, યહાં પર સિર્ફ બાતે હોને વાલી હૈ। તો આપણે ખાલી વાતો કરીશું અને વાતોમાં હું ઈચ્છું કે જે કંઈ બી હું બતાવું કે જે કંઈ બી હું પૂછું ને તમારા ડાઉટ હોય ક્લિયર થાય, બરાબર? હું ટ્રાય કરીશ કે એક પીરિયડ જેટલું જ લઉં, એટલે કે 45 મિનિટ લઉં ને પછી આપણે કંઈ બી ક્વેશ્ચન આન્સર લઈએ, વધારે નહીં। અચ્છા, બધાને ગુજરાતી ખબર પડે છે? કોઈને નહીં પડતી એવું કોઈ છે? ફાઇન, આ કોણ છે? આ કોણ છે? અચ્છા, આ લોકોએ છોકરાઓએ બધા એવું કીધું કે પુનિત ઈશ્વર, ને આમાં જેથી જવાબ આવ્યો દુર્યોધન, એ બંને છે। આ એક વસ્તુ કહેતો હતો, શું વસ્તુ કહેતો હતો? જયારે કહેતો ને ત્યારે, જાનામી ધર્મમ ન ચ પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ, એટલે કે હું જાણું છું કે ધર્મ શું છે પણ એનું પાલન નથી કરી શકતો,
એવું બી કહેતો હતો કે હું જાણું છું કે અધર્મ શું છે પણ હું એનાથી દૂર રહી શકતો નથી. અને એટલે આપણે બધા જાણીએ છીએ કે ગુસ્સો શું છે પણ આપણે એનાથી દૂર રહી શકતા નથી. એન્ગર મેનેજમેન્ટ શું છે બધાને આવડે જ છે, ખાલી રિવિઝન જ કરવાનું છે. એટલે થોડા દિવસ માટે મોટિવેશન લે કે નહીં મારે એન્ગરને મેનેજ કરવાનો છે. બાકી એવું કોઈ આમાંથી છે કે જેને એવું હોય કે નહીં મને એન્ગર મેનેજમેન્ટ કરતા નથી આવડતું, એવું કોઈ ખરું? કોઈ બી બધાને આવડે છે ને એન્ગર મેનેજમેન્ટ? એટલે મેં કહ્યું કે મારું કામ ઓલમોસ્ટ પતી જ ગયું છે પણ અહીંયા હું જે ગુસ્સા નહીં આતા કહેવા વાળા જે છે કે જે એવું કે 100 ભૂલ કરે છોકરો પછી જ 101 ભૂલો એનો વધ કરવાનો છું, હા, એવા ટીચરોને આપણે શીખવાડવાનું છે કે આ એન્ગર મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું છે. બરાબર, આમાંથી કોઈ એવું છે ખરેખર કે જેને ક્યારેય ગુસ્સો નહીં આવ્યો હોય? કોઈ બી એક મહાનુભાવ એક જોઈએ મારે, કારણ કે રાષ્ટ્રની બદલાવ કરવા માટે એક જ જણ જરૂરી હોય, પણ એવો કોઈ જ નથી. હું બી નહીં, નમ્રતાબેને મને જયારે નમ્રતાથી કીધું ને કે તમારે એન્ગર મેનેજમેન્ટ પર બોલવાનું છે, મેં તો જેટલા મને ઓળખે છે એને ખબર છે કે આનો એન્ગર બહુ છે, પણ એવું એન્ગર મેનેજમેન્ટ કરાવવાથી કદાચ મને ફાયદો થાય કે હું કોઈ નવી ટેકનિક શીખું અને હું મારો એન્ગર ઓછો કરી શકું. એના માટે મેં કીધું કે ચલો આ ચેલેન્જ લઈ લઈએ અને આપણે એન્ગર મેનેજમેન્ટ પર વાત કરીએ. 17 મે 2019 મેં ફેસબુક પર એક પોસ્ટ લખી હતી, એ કદાચ જોઈ હશે. એના પછી ચેમ્બરને એવું થયું કે ચલો આમને બોલાવીએ. એનો ટોપિક જ એવો હતો, ગુસ્સો કરવો જોઈએ અને ન પણ કરવો જોઈએ. કેટલા આગળ આની સાથે કરવો બી જોઈએ અને નહીં બી કરવો જોઈએ, બરાબર છે? તો આ પોસ્ટ વાંચીને કદાચ ચેમ્બરમાંથી પૂર્વીબેન અને નમ્રતાબેનને થયું કે ચલો અમને બોલાવીએ, કારણ કે બીજું કોઈ ફ્રી નહીં, પ્રશાંતભાઈ ફ્રી છે તો આવી જશે. ધન્ય. વેરી ગુડ, બરાબર ને? એટલે આ તો મજાક કરું છું, બાકી મારી પાસે બી ટાઈમ નહીં હતો, આ તો ખાલી મેં કીધું. બાકી મેં એમની પાસે એક બે ડેટ અલગ અલગ માંગીને પછી ડેટ સેટ કરેલી. આપણે શરૂ કરીએ અમે સેશન, થોડુંક પ્રાસ્તાવિક જે થઈ ગયું. વોટ ઇઝ એન્ગર? કોઈ કહેશે મને તમારામાંથી, મેં કીધું તમે બધા ટીચર્સ અને બધાને જ ખબર છે વોટ ઇઝ એન્ગર, ગુસ્સો શું છે. કોઈ બી એક જણ મારા કયા પ્રમાણે નહીં થાય ત્યારે જે આવે ગુસ્સો, બીજા કોઈને કઈ કેવું છે? When you cannot control the situation, કે સિચ્યુએશન ને બદલી નહીં શકતા ત્યારે આપણને ગુસ્સો આવે છે, અથવા હું જે કહું છું એ પ્રમાણે સિચ્યુએશન નહીં થઈ જતી તો મને ગુસ્સો આવે છે. ફાઇન, આના સિવાય હજી કોઈ કઈ કેવું છે? એટલે ઓલમોસ્ટ મેં કહ્યું કે આની ડેફિનેશનમાં બહુ એવું કઈ નથી, બટ ટુ મી ઇટ ઇઝ જસ્ટ અ ઇમોશન. એક ખાલી ફિલિંગ જ છે કે ભાઈ એન્ગર જેમ મને કોઈ માટે પ્રેમ છે એમ મને કોઈ માટે ગુસ્સો છે. ઇટ જસ્ટ અ ઇમોશન. એક ઇમોશન માત્ર રહેશે તો જ પ્રોબ્લેમ નહીં થાય. સાયન્ટિફિક ડેફિનેશન બાબા બધા ડેફિનેશન આપતા હોય એમ સાયન્સ ની અંદર આની ડેફિનેશન આવી લખેલી છે કે તમે ગૂગલ કરો કે વોટ ઇઝ એંગર તો એમાં આવું લખેલું આવશે. એટલે આ વાંચીને આપણને એમ થાય કે એન્ગર ઇઝ એન ઇમોશન કેરેક્ટરાઇઝ બાય એન્ટાગોનિઝમ ટુવર્ડ સમવન ઓર સમથિંગ યુ ફીલ હેઝ ડેલિબરેટલી ડન બાય યુ રોંગલી. એટલે એનો મતલબ એવો સિમ્પલ સાદી ભાષામાં કે કોઈ વ્યક્તિએ તમારી સાથે જે કર્યું એ તમારા પ્રમાણે ખરાબ હતું, કોઈ પરિસ્થિતિમાં તમારી સાથે જે થયું એ ખરાબ હતું અને એનામાં તમારી જે ફિલિંગ આવે એ એન્ગર છે, બરાબર છે? સો ધીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ટોક. બટ આજે સાધુ બાબાએ મને એવું શીખવાડી દીધેલું કે એન્ગર ઇઝ એકચ્યુઅલી અ પનિશમેન્ટ. કોને? પોતાની જાતને. એન્ગર ઇઝ અ પનિશમેન્ટ વિચ યુ ગીવ ટુ યોરસેલ્ફ ફોર સમવન એલ્સ મિસ્ટેક. બીજા કોઈની મિસ્ટેક માટે તમે તમારી જાતને જે પનિશમેન્ટ આપો એ એન્ગર, બરાબર છે? તો આની સાથે આપણે શરૂઆત કરીએ. કોઈ પણ માણસ જયારે ગુસ્સો થાય ને ત્યારે એ ખાલી ટીપ ઓફ ધ આઈસબર્ગ જેવું હોય, એટલે કેવું કે થોડું કઈ ઉપર દેખાતું હોય. એની અંદરના કારણો બહુ બધા હોય, આ છેતરવાનું એક કારણ હોય પણ અંદરના કારણો ને ફિલિંગ બહુ બધી હોય, મલ્ટીપલ ફિલિંગ.
એ રિજેક્શનની ફિલિંગ હોઈ શકે, એન્ઝાયટીની ફિલિંગ હોઈ શકે, ફિયરની ફિલિંગ હોઈ શકે, જેલસીની ફિલિંગ હોઈ શકે, કોઈ બી હોય, પણ એ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી બિલ્ડઅપ થાય અને પછી એમાંથી એન્ગર આવતું હોય છે. ઓકે, બીજું કંઈ બી મેનેજ કરતા પહેલા આપણે ખાલી એવું પૂછી લઈએ કે ટીચર્સ, આમાં ટીચર્સ પ્રાઇમરીના કેટલા છે? બધા પ્રાઇમરી જ છે? નહીં, ને સેકન્ડરીના પછીના બાકીના વધ્યા. સો પ્રાઇમરીના ટીચરોમાં એટલે એવું જોઈએ ને, જો તમે હાથ ઉછો પ્રાઇમરીના જેટલા કરો બાકીના સેકન્ડરીના નર્સરીના બી સોરી. હા, એટલે મેં જોઈ લીધું ચાર પાંચ જણ એવા છે જે ટીચરો નથી, જે મારી પરીક્ષા લેવા આવ્યા છે કે આ પ્રશાંતભાઈ શું બોલે છે. ઓકે, પ્રાઇમરી ટીચર, આપણે એન્ગર મેનેજમેન્ટ ફોર સ્કૂલ ટીચર છે તો આપણે એ વાત જુઠ એન્ગર, એવું નહીં કે મને મારા છોકરાએ આવું કર્યું એટલે મને ગુસ્સો આવી ગયો ઘરે, કે મારા હસબન્ડે મને આમ કર્યું, કે મારી વાઈફે આમ કર્યું, એ બધી વાતો આપણે નથી કરવાની. આપણે કોઝિસ ઓફ એન્ગર ઇન સ્કૂલ ટીચર્સ, કે તમે સ્કૂલમાં છો ત્યારે તમારા ટોપ કોઝિસ ખાલી પાંચેક આપણે ગણીએ કે આ કોઝ છે જેના કારણે મને ગુસ્સો આવી જતો હોય છે પ્રાઇમરીમાં. સૌથી પહેલો એક તો જતા રહ્યા દિનેશભાઈ હમણાં, એમણે જે કીધું એ પ્રાઇમરી ટીચરનો સેલરી સૌથી ઓછો હોય, અને એ પહેલામાં પહેલું કારણ, આટલું બધું કરવાનું, આટલી બધી ભેજા મારી છોકરાઓ જોડે કરવાની, પગારમાં શું મળે, આના કરતા તો મજૂરને વધારે મળે. દેટ ઇઝ ધી ફર્સ્ટ ફિલિંગ. જો એ પહેલામાં પહેલું કારણ એ મેં તમને કહી દીધું. એના સિવાયનું બીજું કારણ બોલો. પ્રાઇમરી ટીચર બોલો, આજે તમને બોલવાની છૂટ છે, રોજ તમે છોકરાઓને આપો, આજે મેં તમને છૂટ આપી. આપણે જયારે કોઈ બચ્ચા ઉપર હાર્ડવર્ક કરતા હોય અને એનું રિઝલ્ટ નહીં મળે તો આપણને ગુસ્સો આવે. ઓકે, પછી આપણે ભણાવતા હોય ને છોકરો વારે ઘડીએ ડિસ્ટર્બ કર્યા કરે. જૂના જમાનામાં તો એવું થતું હતું કે છોકરાઓ ફેંકતા હતા, પણ હવે અત્યારે એવું ફેંકતા નથી. જેમ ટીચર ચેન્જ થઈ ગયા એમ છોકરાઓ બી ચેન્જ થઈ ગયા, કે એવું ટીચર પર ફેંકવાનું નહીં. તો આ આપણે ભણાવતા હોય ને છતાં વચ્ચે ડિસ્ટર્બ કર્યા કરતા તો ગુસ્સો આવે. પછી થોડુંક આ બાજુથી બી બોલો. મેનેજમેન્ટ ઇન્ટરફરન્સ, કારણ કે મારી વાઈફ પોતે ટીચર છે એટલે મને ખબર છે કે સ્કૂલમાં એવું કે સ્કૂલમાં એવું કે દરેક છોકરાને પાસ જ કરી દેવાના, કે પાસ કરીને સાતમા ધોરણ સુધી પહોંચાડી દીધું, બીજી સ્કૂલમાં જાય આપણી સ્કૂલનું નામ ખરાબ કરશે, ત્યારે તો કંઈ જ નહીં આવડતું. પણ મેનેજમેન્ટ નું ઇન્ટરફરન્સ, કોઈને ફેલ કરવાના નહીં. મેનેજમેન્ટની પોલિસી બી એવી કંઈક બી આવી જાય કે નહીં તમારે આવી રીતે જ ભણાવવાનું છે, તમારે આમ જ કરવાનું છે. એક સ્કૂલમાં, હું ઘણી બધી સ્કૂલોમાં ગયો છું, કદાચ કોઈએ ક્યારેક સ્કૂલમાં સાંભળ્યો હશે આમાંના કોઈ, કે તો એક સ્કૂલમાં એવું હતું કે મેનેજમેન્ટનું ફિક્સ હતું કે પેરેન્ટ્સ આવીને કંઈ બી કહે ને તો યસ સર, યસ સર, યસ સર, એટલે આપણી જ ભૂલ હોય એમ સહન કર્યા કરવાનું, એને સામે જવાબ નહીં આપવાનો. આવું થાય છે? જોરથી બોલો, નથી તમારા કોઈ સંચાલક અહીંયા? એટલે સંચાલક કોઈ નથી ને, એ પહેલા કન્ફર્મ કરી લો, કોઈ નથી. એટલે મેં કીધું કે ભાઈ જોરથી બોલી શકાય કે આવું થાય છે, અને ખરેખર મેં કીધું, મારી વાઈફે મને મોઢા પર કીધું કે આવું અમને કહે છે કે જયારે સ્કૂલમાંથી ત્યારે તો આવું થતું હોય, તો આ કારણ બી એક હોઈ શકે કે જેના કારણે આપણને ગુસ્સો આવે. એના સિવાયનું કોઈ કારણ હજી? તમારા જ તમને સ્કૂલમાં કેમ ગુસ્સો આવે? કદાચ ઘરના સંજોગ હોય તો, એટલે ઘરનું બેગેજ સ્કૂલ પર લઈને ગયા હોય, કે ઘરે સાસુએ કંઈક કહી દીધું અને આપણને તકલીફ થઈ તો એ સ્કૂલમાં જાય, કંઈ બી એમ, તો એ બેગેજ લઈને ગયા હોય ક્યાંકનું બી. સ્કૂલ પર જઈએ ત્યારે આપણા મનમાં બીજું કંઈક તકલીફ હોય અને એના કારણે બી આપણને તકલીફ થતી હોય. અહીંયા જગ્યા આગળ છે. પછી એના સિવાય હજી એક બે કારણ, પછી આપણે આગળ જઈએ. એટલે ટીચરો આમાં સેન્ડવિચ થઈ જતા હોય. સ્કૂલ મેનેજમેન્ટ ને શું જોઈએ કે ભાઈ એમને પ્રોફિટ થવો જોઈએ, અને પેરેન્ટ્સ ને એવું થતું હોય કે ભાઈ મારા પૈસા બચવા જોઈએ, પણ એ સામે સ્કૂલ મેનેજમેન્ટ ફોર્સ કર્યા કરતું હોય તો ટીચર વચ્ચે સેન્ડવિચ થઈ જતા હોય. તમને લોકોને ક્યારે એવું નહીં થાય કે તમારો પગાર નહીં વધતો હોય, તમારું પ્રમોશન નહીં થતું હોય, તમે પાંચમામાં ભણાવતા અને પછી તમને બીજા દિવસથી કહી દે કાલથી થર્ડ સ્ટેન્ડર્ડમાં ભણાવજો, ગુસ્સો આવે કે નહીં આવે? હું તો મારો છોકરો પાંચમામાંથી છઠ્ઠામાં ગયો, મને પાંચમાંથી ત્રીજામાં જવા દીધી, એવું થાય કે નહીં? અને એવું થતું હોય છે ટીચર્સ માટે કે તમને એવું લાગે કે ભાઈ પ્રમોશન થવું જોઈએ એની જગ્યાએ આવું થાય. પ્લસ ઘણી બધી સ્કૂલોમાં એવી બી પેલી છે કે ટીચરોની બી એક્ઝામ લેવાય,
જેટલા ટીચરોના માર્ક્સ આવે એ પ્રમાણે એ લોકોનું પ્રમોશન થાય. તે ટાઈમે બી એવું લાગે કે આખી જિંદગી તો ભણ્યા, છોકરાઓને હજી ભણાવે, ભણાવતા ભણાવતા અમારે બી એક્ઝામ આપવાની. તો આ બધા કોઈ બી કારણ હોય કે જેના કારણે ગુસ્સો આવી શકતો હોય, તો આપણે સૌથી પહેલું એ આઈડેન્ટિફાય કરવાનું હોય કે આ ગુસ્સો કેમ આવતો હોય છે. એની સાથે સાથે એ આઈડેન્ટિફાય કરવાનું હોય છે કે આ ગુસ્સો ખરેખર વ્યાજબી છે કે નહીં, કઈ ઇવેન્ટ એવી હતી. આજે જેમ તમે કીધું કે હું કોઈ છોકરા પાછળ મહેનત કરું છું અને એના માર્ક્સ નહીં આવતા, તો ખાલી એ જ આપણો ગુસ્સો હોય કે ભાઈ મેં મહેનત કરીને માર્ક્સ નહીં આવ્યા? એના સિવાયના બી ટ્રિગર્સ બીજા કોઈ હોઈ શકે, જેમ ઘરની વાત કીધી, ફાઇનાન્શિયલ વાત આવી, બીજી કોઈ બી પેરેન્ટ્સને કંઈ આવ્યું, ઘરમાં કોઈ માંદું છે, કંઈ બી છે, એ બધું ટેન્શન ચાલતું હોય ને એવામાં આપણને આવું કંઈ બી થાય, તો એ ટ્રિગર્સને બી આઈડેન્ટિફાય કરવાના કે આ સમયે મને વધારે ગુસ્સો આવી જાય છે. આપણે સ્કૂલે આવવાનો સમય, મારે એવું જ થાય કે મારી વાઈફ સ્કૂલે જવાની હોય, એક છોકરાને અમે 6:30 વાગે સ્કૂલ પર મૂકીએ અને હું બસ સ્ટોપ પરથી ઘરે આવું ને 7 વાગે એને સ્કૂલે જવાનું, બીજા છોકરાને સ્કૂલે જવાનો ટાઈમ 8 વાગ્યા, 8:00 ને 8:00 બસ આવે, તો 6:30 થી એને ઉઠાડ ઉઠાડીને ચલ જલ્દી ઉઠી જા, તું નહીં ઉઠતો, હું લેટ થઈ જઈશ, મારી હાજરી પંચિંગ કરીશ તો લેટ આવશે, મારો પગાર કપાઈ જશે. આ બધા જ ટ્રિગર હોય કે ભાઈ છોકરાને 8 વાગે છે તો એ પછી આરામથી ઉઠવાનું હોય, પણ આપણે કેવું છે કે કામ પૂરું કરીને જવું છે, તો એના કારણે ઘણી વાર એવું થતું હોય કે એના કારણે બી ગુસ્સો આવી જાય. ઘણી વાર લેટ નાઈટ આપણે બહાર ગયા હોય, પાર્ટીઝમાં ગયા હોય, સવારે અર્લી ઉઠવાનું ઉઠાયું નહીં હોય, પાછા સ્કૂલે લેટ પહોંચે, તો એના કારણે બી ઉતાવળ હોય. ઘણી વાર અનનેસેસરી એક્ઝામ જેટલી બધી સ્કૂલોમાં લેવાઈ ગઈ હોય, બધા પેપર ચેક કરવાના, પેપર ચેક કરીને બી દરેક છોકરાના પેરેન્ટ્સ આવીને કહે કે મારા છોકરાનો 1 માર્ક્સ કેમ કાપ્યો, મારા છોકરાનો અહીંયા માર્ક કેમ કાપ્યો, આવું બહુ બધી વાર થાય. અને આ બધા કારણોના કારણે ઘણી વાર એવું થતું હોય કે આપણને વધારે ગુસ્સો આવી શકતો હોય. એ ગુસ્સો સ્પેસિફિકલી કોઈ સ્પેસિફિક વ્યક્તિ પર આવી શકે, કોઈ વ્યક્તિ સમય પર આવી શકે, અથવા કોઈ ટાઈમ પર આવી શકે, એનું નક્કી નહીં હોતું, પણ આવું આવી શકતું હોય છે. અને એના માટે એવું કહેવાય કે ક્યારેક સ્કૂલમાં કોઈ કોમ્પિટિશન થઈ હોય અને આપણે એવું લાગે, જેમ મેં કીધું કે ટીચરોની એક્ઝામ લેવા, અને ટીચરને એવું લાગે કે ભાઈ મેં તો બરાબર જ પરફોર્મ કરેલું હતું, મારા ગ્રેડ્સ બરાબર જ આવવા જોઈએ, મારું પ્રમોશન થવું જ જોઈએ હતું, તેની જગ્યાએ ટ્રસ્ટીને ઓળખીતા છે ને તો એને પહેલા પ્રમોટ કરી દો. આવું અનફેર પ્લે થાય એટલે તરત જ અંદરથી ગુસ્સો આવે કે આખી જિંદગી આ સ્કૂલ પાછળ કાઢી, પણ તો બી છતાં પાછું તો આવું જ થાય છે, એટલે પાછું આપણને ગુસ્સો આવવાનો શરૂ થઈ જાય. ક્યારેક ક્યારેક એવું થાય કે ઘણી સ્કૂલોમાં મેં એવું જોયું છે કે પ્રિન્સિપલનો ટેરર હોય. આમ એક બે સ્કૂલ જે નામ ગણાય એનો મને ખબર છે કે એમાં પ્રિન્સિપલનો ટેરર હોય, કે એની સામે બોલાય નહીં, એટલે હું બોલતો નથી સ્કૂલનું નામ, કારણ કે હું ઓળખું છું એટલે એવું કહી ના શકાય, પણ એ ટેરર હોય એટલે કેવું હોય, બધાની વચ્ચે ઉતારી પાડે. સી, તમે જ્યારે સ્કૂલમાં ક્લાસમાં ભણાઈ રહ્યા હો છો ત્યારે તમારા માટે એવું હોય કે તમે જે છોકરાઓને ભણાવો છો એ તમને રિસ્પેક્ટ કરવા જોઈએ, પણ એ જ છોકરાઓની સામે ટ્રસ્ટી આવીને કે પ્રિન્સિપલ આવીને તમને ખગડાઈ નાખે, એટલે તરત જ આપણો ઈગો હર્ટ થઈ જાય, ઈગો કરતા બી આત્મસન્માન હર્ટ થઈ જાય કે ભાઈ આ અહીંયા બોલવાની કઈ જરૂર નથી, ભૂલ તો દરેક વ્યક્તિથી થવાની છે, પણ આ અહીંયા બોલવાની જરૂર નથી, અહીંયા બોલે છે એના કારણે છોકરાઓ મારો રિસ્પેક્ટ નહીં કરે, એટલે એના કારણે બી આપણને પ્રોબ્લેમ થઈ જતો હોય. નાની નાની વાતમાં ક્રિટિસિઝમ કરવાનું શરૂ કરી દે તમને, કોઈ બી નાની વાતમાં કે ભાઈ તમે આ જે લેક્ચર લીધું નામ બરાબર નહીં લીધેલું. દરેક ટીચર હંમેશા મેં એવું જોયું કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થઈ જાય પછી એ સબ્જેક્ટ એના માટે એટલો રિપીટેડ થઈ જતો કે એને લગભગ બધું ખબર જ હોય, પણ એમાં બી ક્રિટિસિઝમ કર્યા કરે કે નહીં તમે આ બરાબર ભણાવ્યું નહોતું, આમ નહીં કર્યું ને, તો આ બધા કારણોથી બી થઈ શકે. હા, ઓલરેડી આવી ગયું કે આપણને જે જોઈતું હોય મળે નહીં તો ડિસઅપોઇન્ટમેન્ટ થાય, બીજા કોઈને પ્રમોશન મળી જાય તો જેલસી થાય. અગેન સેમ વસ્તુ જે મેં કીધેલું, જૂના પેરેન્ટ્સ ને અત્યારના પેરેન્ટ્સ, તો આ બધાના કારણે એવું થતું હોય છે કે આપણને ગુસ્સો આવે છે. એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે મેં જેમ કીધું એમ કે ગુસ્સો જે છે ઇટ્સ જસ્ટ અ ઇમોશન. તમારે અંદર ગુસ્સો આવે એ બહુ નેચરલ વસ્તુ છે, એ આવવો જ જોઈએ, નહીં આવે તો તકલીફ છે કે ભાઈ તો પછી આપણે મહાવીર બની શકીએ કે જીસસ બની શકીએ જો ગુસ્સો નહીં આવે તો, બરાબર છે, કારણ કે તો જ એવું થઈ શકાય, તો જ ભગવાન બની શકાય. બાકી હ્યુમન્સ ડુ હેવ એન્ગર, એ નોર્મલ વસ્તુ છે, એ હોવું જ જોઈએ, બટ વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે એક્સપ્રેસ કઈ રીતે કરો છો તમારા ગુસ્સાને, એ મહત્વનું છે. તમારું એક્સપ્રેશન ગુસ્સાનું એવું નહીં હોવું જોઈએ કે કોઈને વધારે નુકસાન થાય, પણ એ કન્સ્ટ્રક્ટિવ વેમાં એક્સપ્રેસ થાય જેનાથી તમે તમારી જાતને નુકસાન નથી કરતા, તમે જેની સાથે ડીલ કરો છો
એને નુકસાન નથી કરી રહ્યા અને કોઈ પ્રોપર્ટીને નુકસાન નથી કરી રહ્યા. આજનું લેક્ચર નહીં ગમે ને તમે ચેર તોડીને જતા રહો ચેમ્બરની, એવું નહીં એમ, કારણ કે આપણે ચેમ્બરને નુકસાન બીજું તો કંઈ કરી ના શકીએ, પણ એવું કરે એવું નહીં. સો નોટ હાર્મિંગ યોર સેલ્ફ, નોટ હાર્મિંગ અધર્સ, ઇવન ધ પ્રોપર્ટીઝ, એવી રીતે એક્સપ્રેસ કરવાનો ગુસ્સો તો વાંધો નથી. ખબર કઈ રીતે પડે કે મને ગુસ્સો આવે છે? આપણને ખબર પડે બધાને, અત્યારે આપણે બધા બેઠા હોય ને અચાનક થી જ કંઈક એવું થઈ જાય અને ગુસ્સો આવવાનું શરૂ થઈ જાય, એની પહેલાની થોડીક વોર્નિંગ સાઇન્સ હોય, એ વોર્નિંગ સાઇન્સ આપણામાં આવતી હોય. તો એવી કઈ કઈ વોર્નિંગ સાઇન હોય કે જેનાથી આપણને ખબર પડે કે હવે મને ગુસ્સો આવશે? હું મારું એક્ઝામ્પલ આપી દઉં કે મારા છોકરાને એવું જ કહેતો, બેટા પપ્પા એક વાર કહેશે, બે વાર કહેશે, ત્રણ વાર કહેશે, ચોથી વાર નહીં કહે. હું મારા છોકરાને આવું કહું કે એક વાર કહીશ, બે વાર કહીશ, ત્રણ વાર કહીશ, ચોથી વાર નહીં કહું, કારણ કે પછી મને ગુસ્સો આવશે. બરાબર છે? સો ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. પણ આપણા બોડીમાં થોડાક ચેન્જીસ આવવાના શરૂ થઈ જતા હોય કે જ્યાંથી આપણને ખબર પડે કે હવે મને ગુસ્સો આવવાનો છે. એવા કયા કયા વસ્તુ હોય? સાયન્ટિફિક નથી પૂછતો, એમ જ ખાલી પૂછું છું. વે ઓફ ટોકિંગ શું થઈ જાય? એમાં ટોન બદલાઈ જાય. અચાનક થી જ આપણો ટોન એવો થઈ જાય કે સામે વાળો તરત જ ચૂપ થઈ જવો જોઈએ, નહીતર તો વાંધો નહીં આવે. કારણ કે નમ્રતા ભાઈ નો અવાજ એકદમ નાનો હોય, પણ પછી જો મોટો થાય એટલે સમજવાનું કે હવે કઈક વોર્નિંગ છે એમ. પછી ટેમ્પરેચર વધી જાય, બોડીનું ટેમ્પરેચર, તમને અંદર હીટ ફીલ થશે, જાતે જ ફીલ થશે કે મારું મગજ અંદર થી ગરમ થઈ રહ્યું છે. પછી મોઢાના હાવભાવ, આખું મોઢું તમારું આમ થઈ જાય, આખું ભવા ઉપર ચડી જતા આવું થતું હોય, આવું થઈ શકે. એમણે કીધું કોઈ કે બ્રીધિંગ ફાસ્ટ થઈ જાય. પછી કલર ઓફ ધ ફેસ કેવો થઈ જાય? લાલ થઈ જાય એકદમ. ઓકે, કેવો થઈ જાય? એકદમ આવો થઈ જાય, થાય કે નહીં? સો આ બધું જ એકચ્યુઅલી કેમ થાય? કારણ કે જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે એ સમયે આપણા બોડીની અંદર સાયન્ટિફિક વસ્તુ કહું કે એડ્રીનાલિન કરીને હોર્મોન છે કે જે સિક્રેટ થવાનું શરૂ થઈ જાય. એટલે એ શું કરે? બધી જ વસ્તુ વધારી દે. એ તમારા હાર્ટબીટ ધક 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 આપણને જ ફીલ થવા માંડે એકદમ જ. તમારો શ્વાસ વધારે ચાલતો હોય, મોઢું ફ્લશ થઈ જાય, લાલ થઈ જાય, આમ હાથ તરત જ આપણો આમ મુઠ્ઠી જ વાગી જાય જયારે ગુસ્સો આવતો હોય. ભલે આપણે સામેવાળાને મારવાના નથી, પણ આપણી મુઠ્ઠી તો આમ જ થઈ જવાની છે, આંખો આમ થઈ જવી કે કઈ બી આ બધું થઈ જાય. એક નાનો અમથો કોમેડી વિડીયો જોઈએ કે ભાઈ એક ભાઈ છે, મેં કીધું કે મહાનુભાવ એવું કીધેલું કે મને ગુસ્સો આવતો નથી, અને એના બોડીમાં શું ચેન્જીસ આવે છે? એ આખો ગુસ્સો કઈ રીતે બતાવે છે? મુજે ગુસ્સા કભી આતા હી નહીં, નિસંકોચ હોકર બતાઈએ. ઠીક હૈ, બાત યે હૈ કે નહીં જાન દીજીએ, આપકો ગુસ્સા આ જાયેગા. દેખીએ બહેન, મેં આપકો બતા ચુકા હું મુજે ગુસ્સા નહીં આતા, આપ અપની બાત મુજે બતાઈએ. દેખીએ દેખીએ, આપકો થોડા ગુસ્સા તો આ રહા હૈ. મુજે ગુસ્સા નહીં આતા બહેન, આપ પ્લીઝ બતાઈએ આપકી બાત ક્યા હૈ. આપ ઝૂઠ બોલ રહે હૈ, આપકો ગુસ્સા આ રહા હૈ. દેખીએ ભગવાન કસમ, મુજે ગુસ્સા નહીં આ રહા હૈ, પ્લીઝ મહેરબાની કરકે આપ અપની બાત બતાઈએ. જાને દીજીએ, આપકો ગુસ્સા આ રહા હૈ. એક મિનિટ મેડમ, એક મિનિટ આપ રૂકીએ. રામદાસ સર, મેરી સુરત દેખ કર બતાઓ, મુજે ગુસ્સા આ રહા હૈ. સાહેબ, થોડો થોડો આ રહા હૈ. યે ગુસ્સા નહીં હૈ, યે ગુસ્સા હૈ. આપકે માથે સે પસીના ટપક રહા હૈ. ક્યા બાત કર, આપકી આંખો મેં ખૂન ઉતર આયા હૈ. આપકે નાક કે નથુને ફૂલ રહે હૈ, ઓર આપકે મુંહ સે આગ બરસ રહી હૈ. ઓર આપ કહે રહે હૈ આપકો ગુસ્સા નહીં આ રહા હૈ. નહીં આ રહા હૈ, મુજે ગુસ્સા નહીં આતા, નહીં આતા, નહીં આતા, નહીં આતા. મરે જા, મરે જા. જે સર, મેરે ચહેરે પર તુજે ગુસ્સા નજર આ રહા હૈ? આ રહા હૈ. ગુસ્સા નહીં આ રહા હૈ, ગુસ્સા નહીં આ રહા હૈ, મુજે ગુસ્સા નહીં આ રહા હૈ, મુજે ગુસ્સા નહીં આ રહા હૈ. અસલ મેરે હમદમ, મેરે દોસ્ત, મેરે ચહેરે પર તુજે યે ગુસ્સા નજર આ રહા હૈ? ગુસ્સા તો હૈ, યે ગુસ્સા નહીં હૈ, યે ગુસ્સા નહીં હૈ, નહીં હૈ, નહીં હૈ, મુજે ગુસ્સા નહીં આ રહા.
back. So actually, આમાં જે બતાવવામાં આવ્યા હતા જેટલા બી સિમ્પટમ્સ એ બધા લગભગ આવી જતા હોય છે. આ બધા મેં તમને કહી દીધું કે ફેસ આમ થઈ જાય, બધા લિસ્ટિંગ માટે છે, પણ તમે એનામાં જોઈ લીધા કે ભાઈ ટીકુ દલસાણિયા જેમ એને કીધું કે પેલું એક વાર બે વાર ત્રણ મુજબ ગુસ્સા નહીં આવતા, પણ ચોથી વાર એને શરૂ થઈ ગયો. આ બધા વોર્નિંગ સાઇન્સ છે, જે વોર્નિંગ સાઇન આપણને ખબર પડી જ જાય. તો એ અર્લી વોર્નિંગ સાઇન્સ જો આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ ટ્રિગર સેનાથી થઈ અને મારી બોડીમાં અર્લી વોર્નિંગ આવી ગઈ કે હવે મને ગુસ્સો આવવાનો છે, એની સાથે સાથે આપણે એ જાણવું બી જરૂરી છે કે આપણે એક્સપ્રેસ કઈ રીતે કરીએ છીએ આપણો ગુસ્સો. આમાંથી તમે ગુસ્સો આવે તો શું કરો? નહીં, માની લો કે કોઈ છોકરાએ ક્લાસમાં તમારા પર ચોક ફેંક્યો અને ગુસ્સો આવી ગયો તો શું કરો? થોડું બોલો તો સારું પડે, કોમ્યુનિકેશન સારું. ઘરે નહીં જવા દો, નાના છોકરાને ધમકી આપશે, ઘરે નહીં જવા દો, બરાબર છે, પૂરી નાખી છે, અહીંયા બાવો આવી જશે, પોલીસ આવી જશે, આવું કહો. પછી મોટા છોકરાઓ બીજું શું કહો? પ્રિન્સિપલ પાસે લઈ જાઓ. આ બધું બરાબર, પણ એ ટાઈમે આપણે નોર્મલી રિએક્શન જ આવી જતું હોય. ગુસ્સો આવે આપણને જ્યાં ખબર પડે, હજી મને ગુસ્સો આવ્યો એની પહેલા રિએક્શન થઈ ગયો, પેલા જો આમ ચોક ફેંક્યો તો આપણો હાથ જ આમ થઈ ગયો હોય. ઇટ હેપન્સ. થોડાક એવા હોય કે જેને ખબર હોય કે ભાઈ આજે, મને ખબર છે કે અમે લોકો સ્કૂલમાં હતા ત્યારે ટીચર પનિશમેન્ટ આપતા, આમ હાથ આમ આગળ હાથ લાવ, એમ કે એક વિડીયો બી છે પણ એમણે બતાવતો નથી કે એક સ્કૂલમાં એક ટીચરે 40 વાર એક મિનિટમાં આમ માર્યો છોકરાને ફૂટપટથી. કેમ? એને કંઈ બી મિસચીફ કર્યું, એનો વિડીયો બી છે અને એ આખો વિડીયો નેશનલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો, કદાચ જોયો બી હોય વોટ્સએપના કારણે. બરાબર, એટલે પનિશમેન્ટ આપવામાં પ્રોબ્લેમ આ થઈ જાય કે હવે બધી જગ્યાએ એવું છે, ચાઇલ્ડ રાઇટ આવી ગયું, તમે મારી શકો નહીં. એટલે પછી શું થાય? આપણે બીજું શું કરી શકીએ? જોરથી બૂમ પાડીએ તરત જ, એમ બૂમ તો પાડીએ જ ને એકદમ, કઈ વસ્તુ હતા આમ ફેંકી દીધી, આમ કરીને આમ જે હાથમાં આવ્યું એ બધું જ આપણે ફેંકી દઈએ. આ બધું જ નોર્મલ રિએક્શન હોય છે કે જે થતું હોય છે, અને એ નોર્મલ વસ્તુ છે કે આપણે આટલું કરતા હોય છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કહેવાય? ગુસ્સો આવે ને ત્યારે આપણે મગજ નહીં વાપરતા, આપણી જીભ બહુ જ કામ કરે. એટલી કામ કરે ને કે જ્યાં સુધી તમને એમ થઈ જાય, તમને કહું કે આઈ રિયલી રિગ્રેટ મારા થોડાક એક્સપિરિયન્સીસ એવા કે જ્યાં જઈને મેં આમ બહુ ખરાબ રીતે રિએક્ટ કર્યું હોય, મતલબ રિએક્ટ ઇન ધ સેન્સ કેટલો ગુસ્સો આવી ગયો હોય ને, પણ પછી 2-5 વર્ષ પછી રિયલાઇઝ થાય કે યાર અત્યારે હસવું આવે કે આવું બધું ઘણા જેવું બી મેં કરેલું હતું. એવું આપણને ધીમે ધીમે ક્યાં આવતું થાય જયારે આવેલા લેક્ચર લઈએ ને ત્યારે. સો તમારો અવાજ વધી જાય કે તમે ફિઝિકલ પનિશમેન્ટ આપો કે જોરથી દરવાજો બંધ કરીને ક્લાસની બહાર જતા રહો, આપણાથી કંઈ બીજું થાય નહીં તો આવી રીતે સ્લેમ કરીને જતા રહીએ. અને પછી ઘણી વાર એવું થાય કે આપણે ઇન્ટરનલાઇઝ કરી દઈએ ગુસ્સો, નહીં ગુસ્સો નહીં કરવાનો, એકદમ જ આમ અંદર અંદર ને અંદર જવા દેવાનો. પણ પ્રોબ્લેમ શું થાય? એ અંદર ને અંદર જયા કરે એટલે આમ વોલ્કેનોની જેમ એક ટાઈમ એવો કે બસ થાય, એ આપણે ગમે એટલો ટ્રાય કરીએ પણ એ આવી રીતે અંદર જતો અને પ્રોબ્લેમ કરાઈ શકતો હોય. અને ઘણી વાર એમ થાય કે હવે આ છોકરાને મારે ભણાવવાનો જ નથી, આ છોકરો આવો ધમાલ કરે ને આને મારે ભણાવવાનો જ નહીં, એને હોમવર્ક નહીં કરે, કઈ નહીં ફેલ થાય, કઈ નહીં. આપણે તરત એના માટે પ્રેજ્યુડિસ થઈ જઈએ. એની જે રિલેશનશીપ આપણી હોય એ રિલેશનશીપમાં બી ઘણી વાર પ્રોબ્લેમ આવી જતો હોય છે. ઓકે, હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એક્સપ્રેશન ગુસ્સાનું કરવું સારું છે કે ખરાબ છે? કોણે કીધું ખરાબ છે? બંને છે, સારું છે ને ખરાબ છે. અચ્છા, તો સારી રીતે કઈ રીતે એક્સપ્રેસ કરો, રાઈટ વે કે ગુસ્સાને રાઈટ રીતે એક્સપ્રેસ કર્યો તો એ બરાબર છે. આણકોને આંખ બતાવીને, એટલે તમારો ડર એનામાં આવી જાય કે આ ડર બતાવ્યો, ચલો એ ગુસ્સાને એક્સપ્રેસ કર્યો. પછી અચ્છા મોટિવેશનલ, એ લોકોને છોટી, હા, એ લોકોને જૂના જમાનામાં હતું કે છોટી વાગે ડર, ખાલી આ ડર.
પેલા છોકરા ને ડર પેદા કરાવવાનો બરાબર છે, પણ એ ડર પેદા કરાવવા માટેની બીજી કોઈ મેથડ એમ એમાં એવું પણ થઈ શકે કે આપણે એ લોકોને કઈક પોઝિટિવ બધું કહીએ, એ લોકોને ગિલ્ટી ફીલ કરાવીએ. લોકોને ગિલ્ટી ફીલ થતું નથી, અને એ ટાઈમે એ લોકોની પાસે રીઝન હોય દરેક વસ્તુના. તમે પૂછશો ને કે આઈ રિમેમ્બર કે મેં મારો છોકરો 12 વર્ષનો થયો ને એમાં એક જ વાર એના પર ગુસ્સે બહુ વધારે થયેલો છું, બહુ વધારે એટલે કે જેમાં આ એક વાર અપાઈ ગયું એમ, બાકી થોડોક અવાજ વધી જવો એ નોર્મલ વસ્તુ હોય. એ ટાઈમે બી એની પાસે તરત રીઝન હતું જ કે તમે આવું કર્યું એટલે મેં આવું કર્યું, એની પાસે આ રીઝન હતું જ. સો વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ વેન યુ એક્સપ્રેસ, તો એ એક્સપ્રેસ કરવા પાછળનું તમારો જે વે છે એ એકચ્યુઅલી એક સાયન્ટિફિક વે છે જે હોવું જોઈએ. પહેલું, ઇટ હેઝ ટુ બી વિથ ધ રાઈટ પર્સન. એટલે કેવું છે, મેં કીધું એમ બેગેજ લઈને ગયા હોય કે ઘરે કઈ પ્રોબ્લેમ થયો છે અને છોકરોનો ભોગ બને એવું નહીં થવું જોઈએ. છોકરાએ કોઈ ભૂલ કરી છે and then you are doing and it is okay, but it has to be a right person. ke ghare je thyo it has to be a right degree. naniyam te bhul ke homework nahi karyo ke ek khali chalk stick am maryo ena mate bahu vadhare padti punishment aapi, it's not good. etle nani matlab tamare punishment kai ritni aapi che bhi degree nakki hovi joye ane right time hovo joye. me kidu jo apne baddani vachche ene vadhare padto humiliate karyo to pachi aaki jindagi tamne nafrat j karya karshe. tamne કોઈ સરે સ્કૂલમાં માર્યા હશે, બધાને માર પડ્યો જ હશે, મને આઈ હોપ મને પડ્યો તો તો તમને બી પડ્યો જ હશે એમ, અને આપણને યાદ જ હોય કે આ સરે મને મારેલો, આ સરે મને બેન્ચ પર ઉભો કરેલો બધાની વચ્ચે, આ સરે મને મુર્ગો બનાવેલો કે આ મેડમે મને બહાર કાઢેલો. બરાબર છે, નોર્મલી એવું જરૂરી નહીં કે સર જ કરે, મેડમ બી કરતા હોય. એટલે મેં કીધું કારણ કે મારી ઇંગ્લિશની મેડમે મને બહાર કાઢેલો તો જિંદગીમાં એવું થઈ ગયેલું કે આ ડૂબી મરું, મને ક્લાસની બહાર કાઢી નાખ્યો, એક હોમવર્ક નોટ લાવવાની ભૂલી ગયો એમાં. સો એ જે પર્પસ છે એનો એ રાઈટ હોવો જોઈએ કે ભાઈ એને ફીલ કરવા માટે, પણ એવું નહીં હોવું જોઈએ કે છોકરાને હ્યુમિલેશન ફીલ થાય, અને રાઈટ વેમાં હોવું જોઈએ. તો એ રાઈટ વેમાં કરવા માટેના થોડાક ટિપ્સ આપણે આજે લેવાના છે, તમારી પાસેથી જ લઈશું આપણે. કારણ કે મેં કીધું એમ પહેલી જ સ્લાઇડ હતી મારી કે યહાં પે સભી જ્ઞાની એક રૂપિયા જ્ઞાન ના માટે. એન્ગર મેનેજમેન્ટ ઇન ક્લાસ એ કરવું હોય તો થોડીક ટિપ્સ તમારે આપવાની, પછીનું પીપીટી તો મારી પાસે છે જ એટલે હું પીપીટીમાંથી તમને જે બતાવવાનું છે બતાવીશ, પણ તમને ગુસ્સો આવે તો એને આપણે કંટ્રોલ કઈ રીતે કરવાનું એની થોડીક મેથડ્સ. આજે માની લો કે ભાઈ 10 to 1 રિવર્સ કાઉન્ટિંગ કરવાનું, બધાને આવડે છે કાઉન્ટ કરતા ને, પાણી પી લેવાનું પછી એમાંથી થોડું થોડું કરવાનું, પાણી પી લેવાનું સેજ સેજ ઘૂંટડો ઘૂંટડો પાણી પીવાનું, 10 to 1 રિવર્સ કાઉન્ટ કરવાનું. વેરી ગુડ. પછી leave the place for at least another 10 minutes for 10 minutes એમને કીધું, but what I say is બાળકની ઉંમર જેટલી હોય ને, માની લો કે 5 વર્ષનું બાળક છે તો 5 મિનિટ, 10 વર્ષનું છે તો 10 મિનિટ, 15 વર્ષનો છે તો 15 મિનિટ, 15 મિનિટ ત્યાંથી જોતી રહેવાનું, અને હસબન્ડ વાઈફ હોય તો પૂરું કરો એટલે કે મેં વાંધો નહીં. પણ એન્ગર મેનેજમેન્ટ માટેનો આ એક સરસ બરાબર છે ટાઈમ આઉટ મેથડ વિચ વી સે. પછી પછી ઊંડા શ્વાસ લો, પછી સોંગ સાંભળવાનું સ્ટાર્ટ કરો, પછી ડાયવર્ટ કરવાનું. વેરી ગુડ. 2 મિનિટ આંખ બંધ કરી દેવાનું. વેરી ગુડ. પછી મનગમતી વસ્તુ કરો, એ લોકોને એના કોન્સિક્વન્સીસ કે આવું કર્યું છે તો આવું થશે. પછી જો બધી મારું કામ મારે રીઝન મેં પહેલા કીધેલું કે ઓલ ધ થિંગ્સ એવરીબડી નોઝ, બધાને ખબર જ છે કે ગુસ્સાને કંટ્રોલ કઈ રીતે કરવાનો છે, બટ વોટ હેપન્સ જે ટાઈમે ગુસ્સો આવે ત્યારે બધું જ ભૂલાઈ જાય છે. એ ટાઈમે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બીએડ કરેલું છે, આપણે એમએડ કરેલું છે, આ બધું જ ભૂલી જવાય છે. આપણે ટીચર છીએ એ બધું જ ભૂલી જવાય, ગુસ્સો આવે. ડોક્ટર્સને બી એવું થાય એવું નહીં. એમ હું તમને લેટેસ્ટ કહું કે મારી સાથે મારા પેશન્ટે મારી નવ આમ એકદમ ટેસ્ટ કરી હતી, કાલની જ વાત છે,
દસ વર્ષ પહેલા કદાચ આવું કર્યું હોત તો હું બસ્ટ જ થઈ ગયો હોત. એને રજા જોઈ દીધી અને મેં કીધું કે તારા બાળકનું વજન ઓછું છે તો હું રજા નહીં આપી શકું. જ્યાં સુધી ડાયરેક્ટ મમ્મી દૂધ આટલું 15 ml દર 2 કલાકે નહીં આપે ત્યાં સુધી રજા નહીં આપે. સાહેબ પણ એ ઘરે જશે તો જ લેશે ને? બધું પણ ઘરે જશે, એનું વજન ઓછું છે, જો દૂધ નહીં લે તો એનું શુગર ઘટી શકે, આમ તકલીફ થઈ શકે. તમારા પહેલા બચ્ચામાં બી આવું જ થયું હતું. 10 થી 15 એક્સક્યુઝ એને મને આપે. એટલે મેં છેલ્લે એવું કીધું, સારું એક કામ કરો, તમે સાઈન કરો, ઘરે લઈ જાઓ, વાંધો નહીં, તમારી જવાબદારી. ના ના ના, તમારી જવાબદારી પણ શું ઘરે લઈ જઈશ. આટલું એને મને આમ કોને એકદમ નર્વસ તમારી એમ કરી. પણ પેલું કેવું હતું કે હવે હું સિનિયર ડોક્ટર કેવો હોઉં, થોડા વર્ષો થઈ ગયા, એટલે જો હવે હું ગુસ્સે કરું તો નામ ખરાબ થાય કે આ જો પ્રશાંતભાઈ ખરાબ આમ ગુસ્સે થાય છે. સેમ વે ટીચર્સ માટે બી, નાના બાળકો જોડે જયારે તમે ડીલ કરતા હો ત્યારે અનનોઇંગલી, હમણાં મેં સેશન લીધા બાળકો સાથેના, જેમ એમને કીધું ને, થાય કેવું કે બાળકોને ઉભું ઉભું કરવાની છૂટ આપી દઉં અને પછી એ લોકો થોડાક અનકન્ટ્રોલ થઈ જાય. હવે મારાથી તો ગુસ્સે થવાય નહીં, એટલે હું ટીચર સામે જોઉં. આપણે ખાલી ટીચર સામે જોઈ લીધું હતું એટલે ટીચરે પોતાનું કામ કરી દીધું. આ બધું થતું હોય છે ત્યારે સિમ્પલ નાની નાની ટિપ્સ કે જેનાથી મેં કીધું કે લગભગ 8 થી 10 A to J સુધી હું અહીંયા લઈ આવ્યો હતો ABCD માં. કે મને એવું લાગે કે છોકરાઓને આપણે ABCD શીખવાડીએ, બધાને ABCD શીખવાડીએ તો જલ્દી યાદ રહે. પણ બધી જ લગભગ તમે કહી દીધી છે, એકાદ બે જે તમે નથી કીધી એ હું કહીશ. કોઈકે જે કીધું એ હું કહું એની પહેલા કે કોન્સિક્વન્સીસ એને કહેવાય. શું કોન્સિક્વન્સીસ કહેવાય? તમે આવું કર્યું અને મને ગુસ્સો આવ્યો તો હવે શું? તમે જો કે જેને તમે સૌથી વધારે પ્રેમ કરો એ તમને સૌથી વધારે ગુસ્સો આવે. અટેચમેન્ટ રાખો, સી ગુસ્સો કેમ આવે? કારણ કે આપણને જેની સાથે સૌથી વધારે અટેચમેન્ટ છે એ જ આપણી નસ ખેંચે વધારે. લાવ થાય કોન્સિક્વન્સીસ માટે એક બહુ સરસ વિડિયો હતો. યસ સર, સ્ટુડન્ટ્સને જે વસ્તુ વધારે ફેવરિટ હોય એ વસ્તુ પર બ્રેક મુકાશે એવું એનો કો. ઓકે, સો નેગેટિવ પનિશમેન્ટ જો કે ભાઈ તારી આ ફેવરિટ વસ્તુ છે એ તને નહીં મળે, આ નહીં થઈ શકે. યુ વિલ નોટ કોઓપરેટ વિથ મી, આઈ વિલ સ્ટોપ ટુ યોર ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ એન્ડ લાઈક ધેટ. ઓકે, હું તમારી ગ્રાઉન્ડ એક્ટિવિટી તો વધારે ગુસ્સો છોકરાને આવવાનો શરૂ થશે એન્ડ ધેન ધ સાયકલ વિલ કન્ટિન્યુ. હા, કે એને ગુસ્સો આવે, તમારા પર કંઈક કરશે, તમે કંઈક કરશો. વોટ ઇઝ અ કન્સ્ટ્રક્ટિવ વે કે જેમાં આપણે કહી શકતા કોન્સિક્વન્સીસ માટે? એક બહુ સરસ વિડીયો હતો પણ અગેન હું પ્લે નથી કરતો, તમને ખાલી કહી દઉં છું. એક છોકરાને બહુ જ ગુસ્સો આવતો હતો એટલે એના ટીચરે એને કીધું કે બેટા ગુસ્સો સારી વસ્તુ ને કંટ્રોલ કરવો જોઈએ. તો એને કીધું પણ હું શું કરું, મને ગુસ્સો બહુ જ આવે એ ટાઈમે હું શું કરું? એટલે એને કીધું કે કઈ નહીં, એક કામ કર, આપણે આ નીચે ચેમ્બરની વોલ છે ને, આપણે ચેમ્બરમાં આવી લઈએ કે સ્કૂલ છે આપણી, તો એ ચેમ્બરની વોલ પર એક ખીલી લેવાની ને થોડી દીઠ ટોક્યા કરવાની. ત્યાં નીચે પેલું પાર્કિંગ માટે પેલા વેલે પાર્કિંગ હમણાં મૂકેલું હતું ત્યાં થોડુંક લાકડાનું બધું છે ને, ત્યાં જઈને ખીલી ટોકી આવવાની. એટલે છોકરાને કંઈક વાત પર બગડ્યું ટીચર સાથે, પાછું આવું વાત કરતા હતા એટલે કે ટીચર હું આવું. ટીચરે કીધું ચાલ વાંધો નહીં, તારે એન્ગર એક્સપ્રેસ કરવો છે તો તું કરી દે. એટલે જઈ અને નીચે પેલો ખીલ્લી મારતો હતો, આમ ખીલ્લી મારે ત્યારે એવું જ વિચારે કે હું ટીચરને જ મારું છું. એના મનમાં એવું જ આવ્યા કરતો હતો હું ટીચરને મારી રહ્યો છું, એમ કરીને ખીલ્લી મારીને પાછો આવી ગયો. ભાઈ થોડી વાર થઈ કે કોઈક બીજા સાથે કંઈક બગડ્યું, અંદર પોતાના ફ્રેન્ડ હતા એની સાથે બગડ્યું, એટલે ટીચરે એને કીધું હતું કે એના પર ગુસ્સો કરીને મારવાનું નહીં કે ગુસ્સો બોલવાનું નહીં, આવું કંઈ નહીં. એ પાછો ઉભો થઈ ગયો હથોડે લઈને, એટલે ટીચરને ખબર પડી કે પાછો ગુસ્સો આવ્યો છે. એ જઈને ખીલ્લી મારી આવ્યો. એમ પહેલા દિવસમાં લગભગ 8 થી 10 વાર એનો ગુસ્સો સ્કૂલમાં જ આવ્યો, બરાબર છે, અને ખીલ્લી માર્યા જ કરતો તમે. એટલે દરેક પીરિયડમાં એક વાર તો ગુસ્સો આવી જ જાય, જેને ખીલ્લી મારી આવ્યો. એમ દિવસ જતો ગયો, પતી ગયો પહેલો દિવસ, પછી બીજા દિવસે પાછું આવું થયું. હવે એને જોયું કે સાલા ખીલ્લી ઠોકવામાં બહુ મહેનત કરવી પડે છે, એટલે કે ગુસ્સો કાઢવા માટે ખીલ્લી મારવી પડે છે, એમાં મહેનત પડે છે, એટલે હું થોડીક મહેનત ઓછી કરીશ, એમ કંટ્રોલ કરવાનો ટ્રાય કરું હવે કે ભાઈ મારે ગુસ્સે નથી થવાનું. બીજા દિવસે 5-1 વાર એને ગુસ્સો આવ્યો, પહેલા દિવસે 10 વાર, બીજા દિવસે 5 વાર, ત્રીજા દિવસે 2 વાર આવ્યો, ચોથા દિવસે 1 વાર આવ્યો, પાંચમા દિવસે એને ટીચરે કીધું ટીચર આજે મને ગુસ્સો જ નહીં આવતો. તો કે કેમ? તો કે બસ આ બધી ખીલ્લી ટોકવામાં મારું મગજ ડાયવર્ટ થઈ જતું, હવે મને ગુસ્સો આવતો નથી. એટલે કે હવે શું કરવાનું? એટલે ટીચરે કીધું કે કઈ નહીં, હવે એવું કરવાનું કે તને જયારે એવું લાગે ને કે તે તારા ગુસ્સાને કંટ્રોલ કરી લીધો, ગુસ્સો આવે છે પણ તે કંટ્રોલ કરી લીધો, ખીલ્લી જઈને કાઢી આવવાની પાછી, ખીલ્લી જઈને પાછી કાઢી આવવાની. એટલે છોકરાને પાછું એવું જ હતું કે ભાઈ આવડે તો કંટ્રોલ કરતા શીખ્યો, 10-10 વાર
આવતો હતો એટલે પહેલા જ દિવસે જઈ અને ખીલ્લી કાઢે. પણ પ્રોબ્લેમ શું થયો, ખીલ્લી કાઢતા વાર વધારે લાગતી હતી. એટલે ઠોકવામાં વાર નહોતી લાગતી પણ કાઢવામાં વધારે વાર લાગી. એટલે છોકરો થાકી જતો હતો. કે ભાઈ પણ એને નક્કી કરેલું કે ભાઈ ટીચરે કીધું છે એવું કરવાનું. એમ અઠવાડિયામાં પેલું 5 દિવસમાં એને ખીલ્લીઓ મારી ને અઠવાડિયામાં ખીલ્લીઓ કાઢી લીધી. પછી છેલ્લે ટીચરને કીધું, ટીચર હવે તો આ કામ બી પતી ગયું જે તમે કીધું કે અટેચમેન્ટ રાખો. એવું અટેચમેન્ટ રાખ્યું હતું કે ભાઈ જે કે ટીચર એવું કરે. એટલે કે જો હવે હું શીખી ગયો. ટીચર એને કીધું કે ભાઈ તું શીખી તો ગયો, હવે નીચે જઈને પેલી જે વુડન વોલ છે એમાં જોઈ આવ કેટલા કાળા પડી ગયા છે. તને જેટલી વાર ગુસ્સો આવ્યો અને તેમાં ઠોક્યું તો ક્યાંક ને ક્યાંક તે કોઈક સ્કાર આપી દીધો છે કોઈકને ને કોઈકને. એ સ્કાર ક્યારે જતો નથી. પછી તમને યાદ તો આવી જ જતું હોય કે મારી જોડે આવું કરેલું, મારી જોડે આવું કરેલું. હા, મેં કીધું એમ કે એ સ્કાર રિમૂવ થતા બહુ ટાઈમ લાગતો હોય. એટલે છોકરાઓની સાથે જો તમને ગુસ્સો આવતો હોય તો એ ટાઈમે યાદ રાખવાનું કે જો આવું એ લોકો યાદ રાખશે. મને જો યાદ હોય ને તમને બી યાદ હોય કે કયા ટીચરે આપણને બેન્ચ પર ઉભા કર્યા હતા, એની કરતા કોઈ કન્સ્ટ્રક્ટિવ પનિશમેન્ટ આપી હોતે તો વધારે સારું થતું. પ્રોબ્લેમ શું થઈ ગયો કે સ્કૂલમાં છોકરાઓને જે પનિશમેન્ટ મળતી હતી પહેલા, માની લો કે માર મળતો હતો કે બેન્ચ પર ઉભા રાખતા હતા કે ક્લાસની બહાર કાઢતા હતા. ઇવન મારી સ્કૂલમાં એવો નિયમ હતો કે સેજ કંઈક ભૂલ થાય તો ગ્રાઉન્ડના 10 રાઉન્ડ મારવાના. આવું ઘણી બધી સ્કૂલોમાં થતું હશે. ત્યારથી મને એક્સરસાઇઝ પર નફરત થઈ ગઈ કે સાલા પનિશમેન્ટ જેવું લાગી હતું કે ભૂલ કરી એટલે રાઉન્ડ મરાયા હતા. છોકરાના માઇન્ડમાં એવું ઘૂસી ગયું કે ભાઈ મને પનિશમેન્ટ માટે જ આ રાઉન્ડ મારવાના હોય છે, એટલે એવું નહીં થવું જોઈએ. સો એના માટેની નાની નાની ટિપ્સ જે હું તમને આપવાનો છું એબીસીડી ફોર્મેટમાં, એબીસીડી ફોર્મેટમાં જ આપણે હું 5:30 તમને ફ્રીજ કરી દેવાનો છું આપી. એનાથી વધારે મેં તમને કીધું ને કે 45 મિનિટ એટલે મેં 4:45 શરૂ કરેલું હતું, એનાથી વધારે નહીં લો. પહેલા પહેલું એક્સેપ્ટ કરો જે પહેલા કીધું હોય કે ભાઈ એંગર એક ઇમોશન છે, એ આવે જ, એમાં કઈ વાંધો નથી. એની સાથે સાથે એક ડાયરી બનાવવાની શરૂ કર દો જેને એંગર ડાયરી આપણે કહીએ કે ભાઈ મને ગુસ્સો ક્યારે આવે છે. તમે સ્કૂલમાં જ્યારે બી આપણે છોકરાઓને હોમવર્ક આપી એમાં બી આવું જ કહેતા હોય કે તમારે ગુસ્સો આવે તો એ આખી ઇવેન્ટ લખવાની, એબીસી લખવાનું કે ભાઈ એન્ટીસિડન્ટ શું થયું તું તો ગુસ્સો આવ્યો. સેકન્ડ બિહેવિયર, એ ગુસ્સો આવ્યો તો મેં શું કર્યું. અને થર્ડ કોન્સિક્વન્સીસ, એના પછી શું થયું. એટલે એવી એક ડાયરી જેવું બનાવવાનું શરૂ કરી દેવાનું કે ભાઈ ગુસ્સો આવે ત્યારે આવું આવું કરેલું હતું અને એના કારણે આ થયું. સેકન્ડ, આગળ જેમ આપણે વાત કરી એમ ટ્રિગર્સ આઈડેન્ટિફાઈ રાખવાના. આપણને ખબર છે કે આજે ઘરે પ્રોબ્લેમ થયો હતો એટલે હું સ્કૂલે જોઉં તો મારું મગજ ઠેકાણે નથી. તો એ ટ્રિગર જે દિવસે હોય એ દિવસે સ્કૂલમાં એન્ટર થાવ એ પ્રમાણે જેમ આપણે મંદિરમાં જઈને બૂટ કાઢીએ ને એમ ગુસ્સો કાઢીને જવાનો અંદર. પહેલા એ ટાઈમે પોતાનો ગુસ્સો બહાર કાઢીને જ જવાનો કે ભાઈ ત્યાંનો ગુસ્સો અહીંયા નથી કાઢવાનો. એ ટ્રિગર હોય અથવા કોઈ છોકરો આપણને ખબર છે કે આ રિપીટેડલી આવું હેરાન કરે છે એના માટે પ્રિજ્યુડિસ થઈને કે નહીં આજે આમ જ કરવાનું આમ કરવાનું એવું વિચારીને નથી જવાનું. કંઈ બી જે ટ્રિગર તમને હોય એ ટ્રિગર તમારે જ જાતે બનાવવાના છે. અને એની સાથે સાથે બી અવેર ઓફ ધ ચેન્જીસ. જેમ મેં કીધું ને કે તમને ખબર પડે કે મારી મુઠ્ઠી આમ ક્લોઝ થવાની શરૂ થઈ એટલે મને ગુસ્સો આવશે, એ જ સમયથી આપણે એન્ગર મેનેજમેન્ટ શરૂ કરી દેવાનું. એવું નહીં કે બિલ્ડઅપ થઈ જાય પછી એન્ગર મેનેજમેન્ટ કરવા જઈએ. જેવું પહેલી સાઇન આપણને દેખાય, દરેકને પોતપોતાની સાઇન ખબર હોય કે ભાઈ મનામાં આવો ચેન્જ આવવાનો શરૂ થાય છે તો એ બી અવેર ઓફ યોર ચેન્જીસ એન્ડ ધેન કામ ડાઉન. કામ ડાઉન માટેની થોડીક મેથડ્સ જેમ તમે કીધું, હું 10 થી 1 હું નથી કહેતો, હું 1 થી 100 કહું છું. એમ કારણ કે બહુ 10 થી 1 તો કેવું થાય 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 પતી ગયું. એટલું સ્પીડમાં પતી જતું હોય છે. એટલે એકદમ સ્લોલી જે બી કાઉન્ટિંગ કરો છો એવું કાઉન્ટિંગ હોવું જોઈએ કે જે કાઉન્ટિંગ થોડું લાંબો સમય સુધી રહેતું હોય. અને ટાઈમ આઉટ ઓલરેડી આપણે તમે લોકો, મેં કીધું કે આ બધું તમને આવડે છે, મારે ખાલી સ્લાઇડમાં એક સિક્વન્સમાં મૂકીને આપવાનું હતું, એ કામ મેં કર્યું છે. જેટલી ઉંમર બાળકની એટલો સમય એનાથી સેજ અલગ જતું રહેવાનું છે. ટાઈમ આઉટ એનાથી અલગ જતા રહેશો, એ સિચ્યુએશનમાંથી અલગ જતા રહેશો તો વાંધો નહીં આવે. આ એક બહુ મસ્ત એક્સરસાઇઝ છે, કરવી છે બધાએ. આંખે ના તો પાડો, એના માટે સુવાની જરૂર નથી. એટલે મેં કીધું કે આ કરવી છે, તો ફોટો એવો છે મારી પાસે. એટલે સૌથી પહેલું બધા ખાલી આંખ બંધ કરી દો, બધા જ આ પીડીએફ જ આપી દઈશ મેડમ, આખું એમ નમ્રતાબેન ને આપી દઈશ તમને બધાને પહોંચાડવાની જવાબદારી એમની. કઈ રીતે પહોંચાડવા, નંબર હશે કઈ બી કરી મોકલે, ઈમેલ આઈડી છે ને,
હા ચેમ્બરમાંથી મળી જશે, ચેમ્બર પર ઈમેલ નાખજો કે ભાઈ અમારે આ પ્રેઝન્ટેશન જોઈએ, અહીંયા મૂકી જઈશું એટલે બધા લઈ લેજો. ચેમ્બરના યુટ્યુબ પર બી આવી જાઉં છું. ઓકે ફાઇન, સો નાઉ કોન્સન્ટ્રેટ. ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ માટે મેડિકલ ટર્મમાં અમે એને પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન એવું કહેતા હોય છે. એના માટે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ કામ છે આંખ બંધ કરવાની. આંખ બંધ કરો એ ટાઈમે જે ડીપ બ્રીધિંગ કીધેલું હતું ને એ સેમ કે 1 to 5 તમે કાઉન્ટ કરતા હો એ સમયે તમારે શ્વાસ લેવાનો છે. અને 1 to 5 આપણે મનમાં કાઉન્ટ કરતા કરતા શ્વાસ છોડવાનો છે. ડીપ બ્રીધિંગ કરતા કરતા આપણે આપણા મસલને રિલેક્સ કરવાના છે. એટલે હવે કાઉન્ટ નહીં કરો પણ ડીપ ઇન્સ્પિરેશન અને ડીપ એક્સપિરેશન કે ઊંડો શ્વાસ લેવાનો અને ધીરે ધીરે શ્વાસ છોડવાનો એ શરૂ રાખશો તો વાંધો નહીં આવે. સૌથી પહેલા જે ચેરમાં બેઠા છે એમાં એકદમ ટટ્ટાર થઈ જઈએ, બે ચેરના સપોર્ટ વગર, આંખ બંધ ઉભા નથી થવાનું, ચેરના સપોર્ટ વગર એકદમ ટટ્ટાર થઈ જઈએ. ટટ્ટાર એવી રીતે થઈ જવાનું છે કે કદાચ આપણી ગરદન કોઈએ ઉપરથી પકડી રાખી અને ખેંચી રહ્યા હોય એટલા ટટ્ટાર થઈ જવાનું છે. ઉપરથી નીચેના મસલ જયારે આપણે સ્ટ્રેચ કરીને રિલેક્સ કરવાના છીએ તેમાં સૌથી પહેલા આંખ આવશે કે આંખ જોરથી ટાઈટ બંધ કરો, શ્વાસ લેતા હો ઊંડો ત્યારે અને શ્વાસ છોડો ત્યારે આંખ થોડી લૂઝ કર દો. ફરીથી આંખ ટાઈટ કરો, આંખ લૂઝ કરો. પછી જડબાના મસલ એકદમ ગુસ્સો આવે ત્યારે આપણે કેમ ટાઈટ કરીએ એવી રીતે ટાઈટ કરો, જીભને ઉપર તાળવા પર અડાડીને ટાઈટ કરો એકદમ, શ્વાસ છોડો ત્યારે રિલેક્સ કરો. સેમ ફરીથી કરો. એના પછી આપણા ગરદનના મસલ છે એ ખભાને ઉપર હવામાં લઈ જતા એમ ટાઈટ કરવાના, એકદમ ઉપર હવા લેવાના, શ્વાસ લેતી વખતે ટાઈટ કર્યા અને શ્વાસ છોડતી વખતે પાછું નીચે મૂકી દીધા. ફરીથી ઉપર ટાઈટ અને નીચે લૂઝ કર્યા. હાથ થાઈસ પર મૂકેલા હોય તો એ હાથની મુઠ્ઠી ટાઈટ કરો અને આપણા બાઇસેપ્સ બાજુ આમ લેતા હોય એમ ટાઈટ કરીને ઉપર લાવો. શ્વાસ લેતી વખતે છોડ દો પાછા ધીમે ધીમે. ફરીથી ટાઈટ કરીને ઉપર લાવો, ફરીથી નીચે છોડ દો. હવે પેટના મસલ જે આપણા છે એને એકદમ ટાઈટ કરો શ્વાસ લેતી વખતે અને છોડી દો. બેઠા બેઠા થાઈને ટાઈટ કરો એકદમ, થાઈ અને બટક્સ બંનેને એકદમ ટાઈટ કરો અને પછી લૂઝ મૂકી દો. ફરીથી થાઈને ટાઈટ કરો, બટક્સ અને થાઈ બંને અને લૂઝ મૂકી દો. છેલ્લે આપણા જે પગના પંજા છે એને નીચેની બાજુ દબાવો બેઠા બેઠા જ ટાઈટ કરતા કરતા અને લૂઝ કરી દો. ફરીથી નીચે દબાવો અને લૂઝ કરી દો. ધીમે ધીમે આંખ ખોલો. શાંતિ લાગી? લાગી કે નહીં? હા કે ના? તો કહો. એટલે આવું જયારે ગુસ્સો આવ્યો હોય ત્યારે કરશો ને. રૂલ એવું કહે છે પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન કે જયારે કોન્ટ્રેક્ટ કરીએ, જેમ મેં તમને કીધું કે ગુસ્સો કરતા ત્યારે આપણે આખું આમ થઈ જતા હોય જડબા કડક, એ કરીને પછી રિલેક્સ કરીએ, આંખો ટાઈટ કરીને રિલેક્સ કરીએ, હાથની મુઠ્ઠી ટાઈટ કરીને રિલેક્સ કરીએ, પેટ પગ આ બધું જ, એ જયારે ટાઈટ ને રિલેક્સ કરીએ ને થોડી વાર પછી આપણે જ એમ થઈ જાય કે એકદમ ફ્રેશ થઈ ગયા બધું જે હતું એ પતી ગયું. યસ, કામ ડાઉન જેસે આપણે કીધું ને, કામ ડાઉન એન્ડ ટાઈમ આઉટ, ત્યાંથી 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ માટે આપણે જતા રહ્યા છે ત્યાં કરવાનું છે, એની સામે આવું આપણે નથી કરતા. આપણે ત્યાંથી જતા રહ્યા, આપણે એબીસી માં પહેલું એવું આવ્યું કે ભાઈ ટાઈમ આઉટ ત્યાંથી નીકળી જાવ ને પછી, અને એકચ્યુઅલી આ સુતા સુતા કરવાનું હોય છે, આપણે અહીંયા બેઠા બેઠા કર્યું તો બી ઇફેક્ટિવ હોય છે. એટલે જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ શકાય, જ્યાં નહીં મળે ત્યાં બેઠા બેઠા બી આવું
કરી શકાય કે જેનાથી આપણે થોડાક રિલેક્સ ફીલ કરી શકીએ. ડીપ બ્રીથ કરી અને મોઢાથી કરીને કાઢીએ ને ચાર પાંચ વાર આ કરવાથી બી થાય છે. તમે ઇન્સ્પિરેશન, આમાં એક રૂલ ખાલી એવો હોય છે કે ઇન્સ્પિરેશન ને એક્સપિરેશન માં તમે ઇન્સ્પિરેશન કરો ત્યારે આપણે એમ કે એક બે ત્રણ ચાર પાંચ પછી પાંચ સુધી રોકી રાખો, એક બે ત્રણ ચાર પાંચ અને પછી જયારે કાઢો ત્યારે એક થી છ એક થોડુંક એક્સપિરેશન પ્રોલોંગ રાખો કે એનાથી કેવું થશે કે ભાઈ થોડુંક CO2 આપણું વધારે બહાર નીકળી જશે તો સારું પડશે. પણ એ મેથડ બી હોય શકે કે જે કરી શકે. આ કેવું છે કે અલગ અલગ હોય છે. આ એક તમને મેથડ મેં ખાલી આમાં કીધું. એક્સરસાઇઝ હંમેશા એવું કહેવાય ગુસ્સામાં હોય ત્યારે એક્સરસાઇઝ કરવાની. આપણે હંમેશા બધું કે છોકરાઓને અમે એવું રમતા જોયા છે કે ડાર્ટ ગેમ રમતા હોય ને આમ મારતા હોય ને આમ ઇમેજિન એવું જ કરતા કે સામે સર છે એમ. તમે જો ટેબલ ટેનિસ રમતા હો, તમે ક્રિકેટ રમતા હો, તમે વોલીબોલ રમો, જે રમવું એ રમો, પણ ફીલ એવું જ કરો કે જેના પર ગુસ્સો આવે છે એની જોડે જ તમે રમી રહ્યા છો ને એને જ મારી રહ્યા છો. એવું ફીલ કરવાથી બી તમારો ગુસ્સો ખાસો બધો જતો રહેશે. અને હસબન્ડ પર આવે ત્યારે બાજુમાં જ છે, આપણે જે કરવું એ કરી શકાય. ન્યૂટન્સ લો, થર્ડ લો, ત્યાંથી બોલ લાગે. એટલા માટે જ કહું કે એક જણે તો એવું કરવું જ પડે કે બોલ લઈને જતું રહેવાનું ટાઈમ આઉટ જે કરવાનું છે. એક જણે ટાઈમ આઉટ લેવાનો છે. આઈ સ્ટીલ રીમેમ્બર કે મને જેટલા સારી રીતે ઓળખે છે, મારા જેટલા બી ફ્રેન્ડ છે, એને ખબર પડે કે જો હવે પ્રશાંત નો અવાજ ઊંચો થયો કે પ્રશાંતે બૂમા બૂમ સેજ કરીને તો આપણે થોડી વાર માટે ચૂપ રહેવું પડે. જો આપણે ચૂપ નહીં રહીએ તો આ વધી જશે. એ ટાઈમ આઉટ થઈ ગયો લોકો, એટલે આપણે થોડી વાર માટે આવું કરવાનું છે. મેનેજમેન્ટ બરાબર છે. હા, એટલે કોઈની બી સાથે, મતલબ જેની સાથે બી થાય કે મેં કહ્યું કીધું કે ભાઈ સી ધ રીઝન ઓફ એંગર કેન બી એનીથિંગ. ઇટ કેન બી યોર પર્સનલ થિંગ, ઇટ કેન બી અ સ્ટુડન્ટ, ઇટ કેન બી અ મેનેજમેન્ટ, એનીથિંગ. બોલો. હા ડેફિનેટલી મેં કીધું. એટલે મેં પહેલા પૂછ્યું કે તમે બધા વોલન્ટરી આવ્યા છો ને, જો વોલન્ટરી આવ્યા હોય તો તમને આ લોડ જેવું નહીં લાગે, અધરવાઇઝ આ બી લોડ જેવું જ લાગે કે શું જઈ જઈને ભણવાનું આવું આમ. બરાબર, ફાઇન. એક્સરસાઇઝમાં જે મેં કીધું ને એની સાથે સાથે એક રિહર્સલ બી રાખવાની, પોતાના એંગરની રિહર્સલ કરવાની કે મને ગુસ્સો આવશે ને ત્યારે હું આવું આવું કરી શકું. કે તમે પહેલેથી નક્કી રાખો કે જો કાલે હું ક્લાસમાં ગયો ને આ છોકરા આવું કર્યો તો હું આવું 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 કરવાનો છું, એની પહેલેથી રિહર્સલ કરી લેવાની. એટલે કેવું થશે, ક્યારેક એવું થાય કે છોકરાઓ આપણાથી સ્માર્ટ હોય. આઈ ઓલવેઝ બિલીવ કે નેક્સ્ટ જનરેશન ઇઝ મોર સ્માર્ટર. તમે કંઈક વિચારી નહીં આવે કે કંઈક બીજું વધારે કરે કે આપણને વધારે ગુસ્સો આવી જાય. પણ થોડુંક રિહર્સ પોઝિટિવ વેમાં, જે પાંચ રાઇટ મેં તમને શીખવાડેલા હતા કે વાત કરે, શીખવાડા તો નહીં કહેવાય, ખાલી કીધા એવું કહેવાય, કારણ કે બધાને ખબર જ છે. તો એ પાંચ રાઇટ વેઝ આપણે કદાચ કરીએ તો કદાચ એ સારી રીતે રિહર્સ થઈ શકે. એની સાથે સાથે એવું કહેવાય છે કે એક બુલેટિન બનાવીને રાખવાનું, ફિલિંગ બુલેટિન બોર્ડ. હાઉ આર યુ ફિલિંગ, તમે ઘરમાં મૂકી શકો, સ્કૂલમાં મૂકી શકો, સ્ટાફ રૂમમાં મૂકી શકો, પોતાના ક્લાસરૂમમાં મૂકી શકો, પણ આ મૂકી રાખવાનું. એટલે કેવું, આપણને ખબર હોય કે ત્રણ સિગ્નલ છે ટ્રાફિકના, રેડ, ઓરેન્જ અને ગ્રીન. રેડ છે એનો મતલબ કે આજે ટીચર ગુસ્સામાં છે, એટલે આજે કોઈએ બહુ વધારે કંઈક કરવું નહીં એમ, આજે બોર્ડર લાઈન છે ઓરેન્જ મૂકેલું હોય તો. અને ગ્રીન એટલે કે આજે એકદમ ખુશ છે, વાંધો નહીં એમ. તો છોકરાઓને બી ખબર પડી જાય કે ભાઈ આપણે કઈ રીતે બિહેવ કરવાનું છે. ક્યારે બી આવું થાય ને ત્યારે જે હમણાં એક વાત હતી ને કે આપણે હંમેશા એવું કરવાનું કે એક પેપર પર લખી દેવાનું. મેં કીધું ને કે હું કદાચ લખતા એટલા માટે થયો કે મારો ગુસ્સો બહુ હતો. મારું લખવાનું કારણ બી એ હતું કે આમ એક્સપ્રેસ કરતો એનાથી રિલેશન બી બહુ ખરાબ થઈ જતા હતા, કે બહુ બધા લોકો જોડે રિલેશન ખરાબ થયા. પછી મને એમ થયું કે ચલો લખવાનું શરૂ કરી દઈએ, કે કંઈક લખીએ તો આપણી એનર્જી ક્યાંક બીજે ડાયવર્ટ થઈ જાય, એમ કરીને એનર્જી ડાયવર્ટ કરી. તો એક પેપર પર લખવાનું શરૂ કર્યું. એ લખવાનું શરૂ કરીને પછી કેવું કરતા કે માની લો કે પેપર હોય એના પર લખ્યું, તો પછી એ પેપરમાં પેન લઈ લઈએ કે પેન્સિલ જેવું લઈ લઈએ, જેના માટે લખેલ હોય ને એમાં માર માર કર્યા કરીએ, કે થોટ્સ પર આમ માર્યા કરીએ, ઘણી વાર ફાડીને ફેંકી દઈએ, ઘણી વાર બાળી નાખીએ, એવું કંઈ બી કરો. પણ એક વસ્તુ કે જે લખ્યું હોય એને સાચવીને રાખો. એવું કહેવાય કે અપને દુશ્મનો કો બહોત ખત લિખે,
जिनके ऊपर गुस्सा आया बहुत, जो भी गाली देना है गाली दे के लिख के, कभी पोस्ट मत करे, फाड़ दे कि भाई जे कहीं भी फीलिंग अपने अंदर आती थी, कारण के मैं तुमने कीधु एम कि आपने घनी वार बहुत खराब फीलिंग आवे मगज एवं थी जाए, ये बधु उतारी दीधु एक वार। पेलू कहें कि वशिष्ठ नो बहु सरस वीडियो, आरजे वशिष्ठ, वशिष्ठ ऋषि ने आरजे वशिष्ठ एक वीडियो हतो जेमा एवं कहे कि एक बार यहां से निकल गया ना तो सब निकल गया, कि भाई अहीं थी काढ़ी नाखी पछी बधु ज निकली गयु, एमां कई नहीं आवे। एटले एने काढ़ी नाखवानु, आवुं बोर्ड पर लखी दीधु, पण आ बोर्ड पर जो आवुं लख्युं होय आपणे कहीं भी तो बीजा कोई जोए नहीं, पहला इरेज कर देवानु। भले तमे तमारी फीलिंग के भाई आज हूँ गुस्सा में छू एवं मूकी राख्यो, पण कया कारण थी छू बधाने खबर नहीं पड़वी जोईए, कारण के नहींतर केवुं थशे जेनाथी गुस्से छो वांची लेशे तो वधारे गुस्सो आवशे, पछी त्यां वोर शुरू थई जशे। सो एक वस्तु करी शकाय, अने दरेक जग्याए जेम नो स्मोकिंग झोन होय छे, नो पार्किंग झोन होय छे, एम दरेक स्कूल होय के घर होय एक जग्या होवी जोईए जेने आपणे नो एंगर झोन कहीए। हा छे, બોલ, એટલે નો એંગર ઝોન એટલે કેવું કે આ ઝોનમાં હોય ત્યારે ગુસ્સો નહીં કરવાનો। એકચ્યુઅલી ધીસ વોઝ અ કન્સેપ્ટ ગિવન બાય શિવાની દીદી, કે જેમણે ઘણી બધી જગ્યાએ આવું કીધેલું હતું, બ્રહ્માકુમારી। હા, સો શિવાની દીદી એવું કીધું કે નો એંગર ઝોન હોવો જોઈએ, કે જ્યાં ગુસ્સો નહીં કરવાનો, જેમાં આપણને ખબર છે કે અહીંયા સ્મોકિંગ નથી કરવાનું એટલે ત્યાં સ્મોકિંગ નહીં કરતા, નહીં પાર્કિંગ કરવાનું પાર્કિંગ નથી કરતા, કે ભાઈ આ જગ્યા આપણે એવું ના કરી શકીએ કે બધાને રૂલ લાગુ પડે કે સ્કૂલ ઇઝ અ નો એંગર ઝોન, સ્કૂલ ઇઝ અ નો એંગર ઝોન। પછી એ તમારી મેનેજમેન્ટ કમિટી છે, તમે છો, કોઈ ભી સર્વન્ટ્સ છે, આપણા સ્ટુડન્ટ્સ છે, પણ અહીંયા કોઈએ ગુસ્સો કરવો નહીં। જો એટલું થઈ જાય તો કદાચ પછી આ બધા મેનેજમેન્ટની જરૂર નહીં પડે, કારણ કે આનાથી આપણે ઘણું બધું શીખીને જઈશું। પોઝિટિવ સેલ્ફ ટોક, જ્યારે બી ગુસ્સો આવે ને કોઈ વ્યક્તિ પર આવ્યો હોય ત્યારે હંમેશા પોતાની જોડે કે નહીં હું તો બહુ સરસ, મને બહુ સારો કંટ્રોલ કરતા આવડે ગુસ્સો, પોતાને જેવું કહેવાનું કે ભાઈ મને બહુ સારી રીતે ગુસ્સો કંટ્રોલ કરતા આવડે। આપણે એવું જયારે કહીએ ને પછી આપણાથી નહીં થાય ત્યારે એમ થાય કે તું તો ખાલી બોલ બોલ કરે, તારાથી કઈ થતું નથી। પોતાની જોડે વાત કરવા માટેનો જો વિડીયોમાં લિંક હશે તો હું તમને બતાવું, કારણ કે આ પેનડ્રાઈવ હતી, આ પોઝિટિવ સેલ્ફ ટોક માટેનું મ્યુઝિક જ છે, વિડીયો નથી, કે તમે જયારે પોઝિટિવ પોતાની જોડે વાત કરતા હો ને તે સમયે હંમેશા ઇમેજિન એવું કરવાનું, એક કોઈ બી તમને ગમતું મ્યુઝિક શરૂ કરી લેવાનું, આ મને ગમતું મ્યુઝિક હતું એટલે મને મૂકેલું છે, જે આ ખૂબ વધતું જશે, આમાં બહુ બધા રાગ ભેગા કરેલા છે, પણ આ મ્યુઝિક શરૂ થાય ને એ ટાઈમે આપણે વિચારવાનું શરૂ કરવાનું પોઝિટિવ વસ્તુ પોતાની, કે ભાઈ મને મારી જિંદગીમાં સારી સારી વસ્તુ કઈ કઈ થયેલી હતી, ભાઈ કોઈના માટે કોઈએ પ્રપોઝ કર્યું એ સારી વસ્તુ હોય, કોઈના માટે પોતાના ચાઇલ્ડનો બર્થ સારી વસ્તુ હોય, કોઈ માટે નવું ઘર લીધું એ સારી વસ્તુ હોય, કોઈ માટે નવી કાર લીધી એ સારી વસ્તુ હોય, મારા જેવા માટે આમ લેક્ચરો બહુ આપ્યા હોય તો સારી વસ્તુ હોય, પણ કંઈ બી એવું વિચારીને એ એન્વાયરમેન્ટમાં જતું રહેવાનું, કે ભાઈ આવું થયું હતું ત્યારે શું હતું, ઇફ યુ ગો ટુ ધેટ એન્વાયરમેન્ટ તો એ સમય દરમિયાન તમને જે રીઝનથી ગુસ્સો આવ્યો છે એ તમે ભૂલવાનું શરૂ કરી દેશો, કેમ, કારણ કે આપણને આપણી પોઝિટિવ વસ્તુઓ યાદ આવવાની છે, આપણને ગમતી વસ્તુઓ શરૂ થઈ શકે, અને કંઈ બી મતલબ એવું વિચારવાનું કે જેનાથી તમને સારું લાગે છે। સો ધીસ ઇઝ એજ, હવે ખાલી બે જ બાકી રહ્યા છે, મેં કહ્યું કે બે મિનિટ બાકી છે અને મારા બે આઈ ને જે બાકી છે, આઈ ઇઝ ઇન્ટ્રોસ્પેક્ટ, ઇન્ટ્રોસ્પેક્ટ એવું કે દુનિયામાં સૌથી વધારે જો તકલીફ વાળું હોય ને તો પોતાની જાતને બદલવું છે, અને આપણે બધા બીજાને બદલવા જઈએ છીએ, આપણે હંમેશા બીજાને બદલવા કહે કે આ આવું કરે છે એટલે મજા, ડોન્ટ બ્લેમ એનીવન કે એના કારણે તમને ગુસ્સો આવ્યો, ડોન્ટ બ્લેમ ધ સિચ્યુએશન કે આ સિચ્યુએશનના કારણે, આપણે જ કોપ અપ કરવાનું છે, આપણે જ જીવવાનું છે, એટલે આપણે જ ચેન્જ થવાની જરૂર છે। ગાંધીજી એવું કહેતા હતા કે બી અ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ, કે તમે જેવું દુનિયામાં ચેન્જ માંગો છો એવું પહેલા પોતાનામાં લાવો, એટલે તમને એવું લાગતું હોય કે ભાઈ આ ગુસ્સો આવ્યો આને ખરાબ કર્યું છે કઈ નહીં, તો એને કન્સ્ટ્રક્ટિવ રીતે હું કઈ રીતે સારું કરી શકતો હતો એ કરવાનું, અને સાથે સાથે થોડા લાઈફ ગોલ સેટ રાખવાના કે જેને આપણે ફોલો કરીએ। ઇન્ટ્રોસ્પેક્ટ એટલા માટે બી કરવાનું કે ઘણી વાર એ ફ્રસ્ટ્રેશનના કારણે બી આપણને ગુસ્સો વારે ઘડી આવી જતો હોય છે, જેમ એકદમ ઇમ્પોર્ટન્ટ જોબ જે હોય ને પહેલા કરવાની, આપણે ઘણી બધી વાર વોટ્સઅપ ફેસબુકમાં રહી જતા હોય એટલે પછી બીજું કામ નહીં થઈ શકતું અને એના કારણે ઘણી વાર ફ્રસ્ટ્રેશન આવી જાય, ના પાડતા શીખવાનું, કોઈ તમને જબરદસ્તીથી એમ કે આ કરવાનું છે ને આપણે એમ કે હાવ કરી નાખીશ, પણ પછી એનાથી ટેન્શન વધતું જાય કે લોડ વધતો ગયો કામનો, તમને એમ કીધું કે તમારે પાંચમા ધોરણમાં સાયન્સ ભણવાનું છે, છઠ્ઠામાં મેથ્સ ભણવાનું છે, સાતમામાં એસએસ ભણવાનું છે, હા હા હા, પણ
બે ત્રણ સબ્જેક્ટ હા પાડી દીધી પછી ખબર પડી કે આમાં એકે ને લેવા દેવા તો છે ને એકે જોડે, મારે કેટલી બધી વધારે મહેનત આવશે. તો યુ લર્ન ટુ સે નો કે નહીં આવું નહીં થઈ શકે, અને ચૂઝ અ જોબ યુ લવ. આમાં વોલન્ટરીલી કેટલા ટીચર બનેલા છે જાતે, એમ એવું નહીં કે ખાલી આમ. કેટલા લોકો એવા છે જેને પોતાની જોબ ગમે છે, તો જો તમને તમારી જોબ ગમતી હોય તો જ એ જોબમાં રહેવાનું, નહીતર પછી એવું થઈ જાય કે આપણને હંમેશા એ જોબમાં ગુસ્સો જ આયા કરવાનો છે. અને જ્યાં બી જાઓ ત્યાં તમારી જગ્યા એક ઓર્ગેનાઇઝ કરવાનું, કામ કરવાનું, માઇન્ડ હોય કે ડેસ્ક હોય, તમે જ્યાં બેઠા હો કામ કરતા હો તો 5 મિનિટ કલાકમાં કાઢવાની જ, કે એ બધું સરખું થઈ જાય. એમ દિવસમાં દર કલાકે 5 મિનિટ પોતાના મગજ માટે કાઢવાની, જે કંઈ બી અંદર નેગેટિવ થોટ્સ કે કંઈ બી આવી ગયું છે. રીઝન ઇઝ કે જેટલા નેગેટિવ થોટ્સ મગજમાં આવી જાય ને તમારા બિહેવિયરમાં આવી જ જશે ક્યાંક ને ક્યાંક, કારણ કે થોટ્સ બિકમ્સ યોર બિહેવિયર એન્ડ બિહેવિયર બિકમ્સ યોર એક્શન. એટલે એના માટે 5-5 મિનિટે ડસ્ટબિન રિસાયકલ બિન ખાલી કરતા રહેવી પડે તો વાંધો નહીં આવે. એક્સેપ્ટ કરી લેવાનું કે જે આપણે ચેન્જ નથી કરી શકતા, આપણે હસબન્ડ ચેન્જ નથી કરી શકતા, તો એક્સેપ્ટ કરી લેવાનું. હા, તમે હમણાં કીધું એટલે તમારા હસબન્ડને કીધું કે ભાઈ આના સિવાય છૂટકો નથી, કે આને એક્સેપ્ટ જ કરી લેવાનું છે કે ભાઈ આમાં બીજો કોઈ રસ્તો જ નથી. પણ જો તમે એક્સેપ્ટ નથી જ કરી શકતા દેન ચેન્જ. એટલે બહુ એક સરસ, એક્સેપ્ટ વોટ યુ નો યુ કાન્ટ ચેન્જ અને ચેન્જ વોટ યુ કેન નોટ એક્સેપ્ટ. તમે જેને એક્સેપ્ટ નથી કરી શકતા એને બદલી નાખો, અને તમે બદલી નથી શકતા એને એક્સેપ્ટ કરો કે વાંધો નહીં આના વગર તો છૂટકો જ નથી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એની ટાઈમ કોઈ બી જગ્યાએ કંઈ બી થયું હોય, ઇફ યુ ફીલ કે ભાઈ આ મારા કારણે થયું હતું તો સોરી કહેવામાં બહુ પેલું નહીં કહેવા. મારી ડોટર 9 વર્ષની બી મને સોરી કહેવું હોય તો એટલું બધા સોરી કે, નાના છોકરાઓ નહીં જ કે, મતલબ મારે એને 10 વાર કહેવું પડે પેલા તમે સોરી કહો. પણ મેં તો મારો તો વાંક જ નથી, મારો તો વાંક ના, તમે પહેલા સોરી કહો તો હું સોરી કહું, લઈને સોરી કહેવા માટે મારે કહેવું પડે. પણ દેન યુ હેવ ટુ ટીચ ઇટ્સ ઓકે ટુ સે સોરી ટુ હુમ યુ લવ. તમારે જે કોઈ બી, મતલબ લવ ઇન ધ સેન્સ બધાએ લગભગ હાથ ઊંચો કરેલો કે ભાઈ મારું પ્રોફેશન મને ગમે છે, સો યુ લવ ચિલ્ડ્રન, દેટ્સ વાય યુ આર ઇન ધીસ પ્રોફેશન. તો એ ટાઈમે જો આપણાથી કંઈ બીજી કોઈ રીતે એ લોકોને બીજાનો ગુસ્સો એના પર નીકળી ગયો તો સોરી કહેવામાં કંઈ જતું નથી, એ કહેવું જોઈએ. અને લાસ્ટ થિંગ, નેવર ગો ટુ બેડ વિધાઉટ સેટલિંગ ધ આર્ગ્યુમેન્ટ. જે કંઈ બી થયું હોય ને એ જ દિવસે પૂરું કરી દેવા. આજના દિવસના 84,600 સેકન્ડમાં એ પૂરું થઈ જવું જોઈએ, કાલે પાછું કેરી ફોરવર્ડ નહીં આવવું જોઈએ કે આ થયું હતું. જો રોજનું રોજ પતી જાય, મતલબ સ્કૂલમાં બી ટીચરને જેની સાથે બી સ્ટુડન્ટ સાથે કે મેનેજમેન્ટ સાથે પણ એ ત્યાં ત્યાં જ પતાવી દેવાનું, એ પતી જાય સારું. આવું બધું આપણે કરતા હોય ને છતાં બી આપણી સાથે એવું કંઈ કરે અને આપણને ગુસ્સો આવી જાય તો શું કરવાનું? છેલ્લો મંત્ર, યસ મેમ, બધા આદમ મૂકો અહીંયા, નામ કરો, એટલે કોઈ આપણને એવું થાય કે ગુસ્સો આવે કામ કરવાનું, એટલે ભલે લાગે કે ગાંડો થઈ ગયો લાગે છે કે આ વાળી જોડે ખરાબ હશે, એને જે લાગુ એ લાગે. પણ તમે સ્માઈલ કરશો તો કદાચ એવું બને કે એ બી તમારી જોડે સ્માઈલ કરવાનું શરૂ થશે. એટલે આ બી એક મંત્ર જ છે. બસ બાળકો સાથે ડીલ કરવાનો સૌથી સારો રસ્તો, કઈ બી થાય ને, છોકરાએ હોમવર્ક નહીં કર્યું, આમ કર્યું તેમ કર્યું, આપણા બાળકોની વાત કરી રહ્યો છું, સ્કૂલના નહીં, આપણને બહુ ગુસ્સો આવતો હોય ને, અરે આમ રાખો 24 કલાક માટે આમ રાખશો ને એકવાર તો આદત પડી જશે, કઈ બી ગુસ્સો આવે તો. મને આવું જયારે પહેલી વાર શીખવાડ્યું ત્યારે, હજી હું શીખીને બહાર નીકળ્યો ને કોઈ કે મારી ગાડી ઠોકી રાખી, એટલે મને કીધું હસવા તો પેલા કે ગાડી ઠોકી જશે ને, તમારે સો જસ્ટ સ્માઈલ. લાઈફમાં જે કઈ બી થાય બધાનું મેનેજમેન્ટ ધીરે ધીરે થશે અને વાંધો. સો થેન્ક યુ, મેં મારું ટાઈમ પર પૂરું કર્યું, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈશું. થેન્ક યુ.